प्रीत पुरवनी रे नाथन मोकी दे जो प्रीत पुरवनी रे नाथन मोकी दे जो प्रीत पुरवनी रे नाथन मोकी दे पुरवनी रे नाथन मोकी दे जो बहु नामी तामसा ते बंधानी बहु नामी तामसा ते बंधानी बहु नामी तामसा ते बंधानी जो रे
कृष्णाय नमो नमः। ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो
બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની. લોયાધામ ન્યૂજર્સીના દિવ્ય સિંહાસનમાં બિરાજમાન સર્વાવતાર ઇષ્ટ દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ હર હંમેશ આ જીવની સાથે જે રહ્યા છે, હરેક પળે શ્વાસે શ્વાસે જે મારું તમારું સદાય રક્ષણ કરી રહ્યા છે, સદાય પોષણ કરી રહ્યા છે, એવા મોક્ષના દાતા દિવ્ય સ્વરૂપે બિરાજમાન પૂજ્યપાદ ગુરુજી, પૂજ્ય સંતો અને બધાય વાલા ભક્તો, ખૂબ એથી જય સ્વામિનારાયણ. સદગુરુ સુકાનંદ સ્વામીનું આખ્યાન આપણે મહારાજના હરિજયંતિ પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ગાઈએ છીએ. સ્વામીના સદગુણો આપણા જીવનની અંદર મહારાજને રાજી કરવા માટેના કઈ ઉપાયો આપણે કેળવીએ છીએ ત્યારે સ્વામીના આખ્યાનની અંદર આપણે પ્રવેશ કરીએ. આ યજમાન પરિવાર ધન્યવાદને પાત્ર છે જેને આ ત્રણ દિવસનો સમયો મુકેશભાઈ, મૃગેશભાઈ અને મામા આ ત્રણ પરિવારોએ આ ગોઠવ્યો અને જેનાથી આપણે આવી રીતે ભેગા થયા. મને તો એવો વિચાર આવે છે કે ધીરે ઘનશ્યામ મહારાજ આવશે ને ત્યારે રવિવારે સભા શરૂ કરવી પડશે, એટલે તમારે થોડી શ્રદ્ધા તો રાખવી પડશે. તાળી પડી નહીં એટલે ખબર નહીં તમને ગમે. રવિવારે સભા કરવાની છે, રવિવારે સાંજે પછી ઘનશ્યામ મહારાજ આવે પછી કરવી જ પડે ને. બાકી મહારાજને એમ થાય બસ એક જ દિવસ હું મારી કિંમત આટલી જ ઠેક ઇન્ડિયાથી અહીંયા આવ્યો તોય અમે તો ચલાવી લઈએ, પણ ઘનશ્યામ મહારાજ તો ના ચલાવે ને ભલા. હવે મને તો એમ થાય કે રવિવાર આ તો એવું થઈ જાય, દાદા તમારો એ વારો છે હા ભેગો. રવિવાર હોય તો હું વિચારું કે રવિવારે આપણા આટલા બધા ભક્તો આટલા બધા ભૂખ્યા કથા વાર્તાના સત્સંગના, તો બધા શનિવારે એટલા બધા તૃપ્ત થઈ જાય, રવિવાર આવે નહીં, પાંચી રવિવાર ના આવે બોલો, એવું મને થાય, આશ્ચર્ય લાગે. મને એમ થાય રવિવાર તો બધા ફ્રી જ હોય, તો સાંજે ચાલો આઠથી નવ કથા થાય છે ત્યારે આપણે જઈએ નવ, અને એ દિવસ તો સમયો હોય ને એટલે નવ વાગે કથા પૂરી જ થઈ જાય બરાબર. પણ ત્યારે શ્રોતા તો વીકડેઝ આવી ગયો છે અને એવું લાગે, એટલે થોડું રવિવાર અત્યારથી ટેવ પાડો. ઘનશ્યામ મહારાજ આવ્યા પછી તો આવવું પડશે, ભલે બધાય ના આવે, જે દોઢ કલાક દૂર હોય એને છૂટ રજા. દોઢ કલાકનો મુકેશભાઈ કેટલા કલાકમાં ગણી લેજો, બધાને જ આવવું પડે એવું જ હોય. કેટલાક કાયદા એવા ઘડાય કે જે કાયદામાં બધાય આવી જાય, મને ખબર જ હોય ને, વિચારીને જ બોલું ને. સુકાનંદ સ્વામીના આખ્યાનમાં આપણે પ્રવેશ કરીએ. સ્વામીની જે કળીઓ આપણે દર વખતે આગળ ગાઈએ છે, જે આપણે હર હંમેશ યાદ રાખવાની છે અને ગાશું. કુંજેશ ભગત થોડું તમારું વગાડજો, મને લાગે કે તમે બેઠા છો, પણ એટલું તમારે ધ્યાન રાખો કે તમારે મને સેટ થવું પડશે, હું તમને સેટ નહીં થઈ શકું. આ બધા એવા છે, જો કે તમને અનુભવ છે ને મારો, તો મારી પાછળ સંગીત દોડે, હું સંગીત પાછળ નહીં દોડું. ગુણ આવ્યા હોય આપનામાં, ગુણ આવ્યા હોય આપનામાં, તોય તે પારકા છે ઘરે ના, તોય તે પારકા છે ઘરે ના, મોટા નાયા પેલા ગુણ તે છે, પેલા ગુણ તે છે, તેનાથી આપનું શોભે છે, તેનાથી આપનું શોભે છે, માટે અહમ નદર અંગે, માટે અહમ નદર અંગે, અતિ દીન થઈ રહેવું સંગ, દીન થઈ રહેવું સંગે, દીનતામાં દયાળો છે રાજી, દીનતામાં દયાળો છે રાજી, કરતા રહેવું હંમેશ હાજી હાજી,
કરતા રહેવું હંમેશે હાજી હાજી માટે જીવનો સત્સંગ કરવો માટે જીવનો સત્સંગ કરવો મોટપ માટે ન કરવો બખેડો મોટપ માટે ન કરવો બખેડો આલોકની મોટપને મેલી આલોકની મોટપને મેલી ગામની મોટપ ચાલી લેવી ગામની મોટપ ચાલી લેવી ગામની મોટપ ધામની મોટપ ધાલી લેવી દાદા ખાચર મરજીની મુરતી દાદા ખાચર ગઈકાલે દાદા ખાચરે તકની સેવા કરી હે શ્રી હરિ ના વચન પર સુરતી શ્રી હરિ ના વચન પર સુરતી રુદવાની ને જે સમજી જાય રુદવાણી ને જે સમજી જાય મારા મહારાજ ને વાલા થાય હૃદયના અભિપ્રાયને સમજે મહારાજને વાલો થાય સાધુની સેવા ટાણે જે કરે સાધુ સમય જોઈને સાધુની સેવા કરવી જે કરે એવા સેવક પર રાજી માને એવા સેવક પર રાજી માને તકને જાલી કરે જે સેવા તકને જાલી કરે જે સેવા વાલો આપે તેને મીઠા મેવા 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 દાદા ખાચરે જો તકની સેવા કરી અવસર ચૂકાઈ જાય છે પછી માણસને પસ્તાવાનું થાય છે માટે ગઈકાલે આપણે જોયું તકને આગળ હોય અને પાછળ હોય ટાલ એટલે ટાલ હાથમાં આવતા પહેલાં વાળ પકડી લેવા મહેન્દ્રભાઈ તક જતી રહેશે આજે તમને ચાંદલો ભેટ આપવાનો છું કથા પૂરી થાય એટલે ચાંદલો ભેટ આપવાનો છે બીજો ચાંદલો હજુ એક બે જણને આપવાનો છે નાનું ભાઈને આપવાનો છે એક પાછળ પછી આપણા વાસુદેવભાઈને આપવાનો છે એક છે એ તો આજે ભૂલી ગયા લાગે છે ચાંદલા વિનાનો લોયાધામની સભામાં એક કિનારે એવું કરવું છે હોતો હશે આપણી અંદર ચાંદલા વિનાના કોઈ એટલે બે ત્રણ જ છે આવે એટલાને જ આવે સહકાર આપવાનો છે હા પાછા બંધ નથી છે હા જોજો ભાઈ પાછો ભય જો કે ભય નથી એટલે જ જાહેરમાં કહીએ છીએ જો ભય હોય ને તો કહીએ જ નહીં તો પછી ધીરે ધીરે કહીએ બીતા બીતા પણ આ તો ખબર છે કે હવે તમે વ્યસની થઈ ગયા છો તમારા વ્યસન કર્યા વિના ચાલે જ નહીં એવી ખબર પડી ગઈ ને મહેન્દ્રભાઈ એટલે કહેવાય નહીં તો બીતા બીતા કહેવું પડે બીતા બીતા એટલે એકાંતમાં કહેવું પડે ભગત ચાંદલો કરો તો સારું એમ કહેવું પડે એવું ના કહેવાય કંઈ કોઈ જોઈએ જ નહીં આગળ વાલા ભક્તો કથા છે સુકાનંદ સ્વામીનું આખ્યાન એવું છે કે આપણને પ્રેક્ટિકલ જીવન જીવતા શીખવાડે છે કેટલાક સદગુરુઓના આખ્યાનો એવા છે જેમાં મહિમા ગાવાનો હોય પણ સુકાનંદ સ્વામીનું આખ્યાન એવું છે જેમાં મહિમા અને આપણા જીવનને સ્પર્શ થઈને નીકળતી ઘણી બધી ઘટનાઓ સ્વામીના જીવનમાં છે એક ઘટના સ્વામીના જીવનમાં એવી છે એક વખત સ્વામી પૂજા કરવા બેઠા હતા સવારની પ્રાતઃ પૂજા પૂજા કરે ત્યારે સ્વામીનો નિયમ હતો વંદુના પદ બોલતા પૂજાની અંદર કોઈને કોઈ કીર્તન બોલવાનો આપણો નિયમ રાખવો એક બે કીર્તનો એવા મોઢે રાખવા કે જે પૂજા પતી ગયા બાદ અથવા તો પૂજા શરૂ કરતા પહેલાં પ્રભાતિયા કેટલા મોઢે આવડે
એક પ્રભાતિયું આવડતું હોય, બે આવડતા હોય, ત્રણ આવડતા હોય, પ્રભાતિયું સવારમાં વહેલા ગાવાનું, પ્રભાતિયું એક મોઢે કરી રાખવાનું, એટલે આપણે ગાવાનું. અને ક્યારેક આપણા માટે કોઈને ગાવું હોય તો એ ગાય, ના જાગતા હોઈએ તો ઊભો થા. વેદાંત ભગત પણ એટલું ખરું નક્કી મને એટલું થઈ ગયું કે હવે તમારા મમ્મીને તમને કહેવું નહીં પડતું એ ઊભો થાય એમ. કારણ કે આજે મેં બે વખત ફોન ગઈકાલ કર્યો, આજ કર્યો, મને કે સ્વામી તૈયાર થઈ ગયો છું, એટલે મેં કીધું બરાબર આ ઊભો થઈ જતો લાગે છે હવે, નહીં તો 12 વાગે કહેવું જ પડે ઊભો થા. પણ હવે ધીરે ધીરે મોટા ઉંમર થાય એમ સુધરી જાય ને. પ્રભાતિયું એક પૂજામાં ગાવું જોઈએ. મહારાજની મૂર્તિના વર્ણનનું એક પદ એવું આપણને કોઈ મોઢે રાખવું જોઈએ, શોભા સી કહુરે રોડી વર્ણન કરતા જાય ચિત્ત બોડી, આવા પદો થોડા મોઢે રાખવા જોઈએ, મૂર્તિના પદો કે જે સવારમાં પૂજામાં ગાવાના હોય. પછી હવારમાં પૂજામાં એવું ના ગવાય, તારે માથે નગારા વાગે મોતના રે. અમારે મામા હવારની અંદર વહેલા આવે, એક વખત આમ તો વહેલા 5 મિનિટ વહેલા તો આવી જ જાય, પણ ક્યારેક 10 મિનિટ વહેલાય આવી જાય. એટલે પછી હું મારે પહેલાં એવો નહીં એમ કે એટલે પહેલાં ઠાકોરજીની સેવા સુરત સ્વામી કરતા, એટલે હું 10 મિનિટ વહેલો આવી ગયો અને પ્રભાતિયા અહીં આવીને ગાઉં ઠાકોરજી સામે. પણ પછી હમણાં ઠાકોરજી એટલે મારે ટાઈમ જ થઈ રહે, કારણ કે આપણે ઊભો થાય જેવું છે, એટલે ઠાકોરજી તૈયાર થાય આમ કટોકટીના ટાઈમે, આરતીનો ટાઈમ થયો છે એટલે આવો. આ તો શનિ રવિની આરતી હાળા નવે કેમ કરી દીધી મેં આ ઉત્સવમાં, એટલે કારણ કે દર વખતે ઉત્સવ હોય ત્યારે અમે આરતી હાળા હાથે કરીએ તો ભગવાનને અમે અમારી આંખોમાં ઊંઘ અને ભગવાનની આંખોમાં ઊંઘ, અને તમે તો લહેરથી આવો 10 વાગે. મેં કીધું મહારાજ આપણે બેન શું કરવા મરવું, આપણે થોડી વાર ઊંઘો હાડા નવે આરતી કરો. રહસ્ય એવું છે, બાકી તમે તો આ ઓનલાઈન વાળા તો બે જાય હાડા હાથે, પછી કે સંતો જો જાગ્યા નથી, પણ સંતો 2 વાગે ઊંઘી ગયા હતા, એના કરતાં કોઈ ફરિયાદ કરે નહીં, આરતીની આરતી થાય અને આપણે સુખ, મહારાજને સુખ અને આ તો સુખિયા છે જ, એટલે એવું કર્યું. તે પ્રભાતિયું ગાય, તે મામા એક દી માઇક લઈને બેસી ગયા, એટલે મામાને પાછો શોખ ક્યારેક માઇક પર બેસી જાય, અને માઇક પર શરૂ કર્યું, તારી એક એક પળ જાય લાખની. અરે મેં કીધું પણ કોની જાય બાપા અત્યારે હવારમાં, હવારમાં ક્યુ કીર્તન હોય? મેં મામાને કીધું સમય જોઈને ગાવાનું, મામા તમારે વિચારવાનું કે અત્યારે કયો સમય છે, પ્રભાતિયું ક્યારે ગાવ, હવારમાં ક્યુ ગાવું, બપોરે ક્યુ ગાવું, સાંજે ક્યુ ગાવું, મને નથી ખબર, એ શ્રીજી સ્વામીનો વિષય છે. પણ ક્યારેક રાગ રાગ પણ આ સમયે આ રાગ ગાવો એવું છે, પણ ભલે આપણે કદાચ એ ઠેકાણું ના હોય, પણ હવારના પ્રભાતિયામાં તો કોઈનું મોત નહીં જ લાવવાનું. હવારના પ્રભાતિયામાં ઉપદેશ, હવારના પ્રભાતિયામાં તો એ મહારાજની મૂર્તિનું વર્ણન હોય એવું પ્રભાતિયું, એવું કીર્તન એવું ગાવાનું, એક બે કીર્તનો આવા મોઢે કરી રાખવાના, પૂજામાં રોજ મહારાજ આગળ ગાવું. જો આ સ્વામીને વંદુના પદ ગાવાનો નિયમ હતો, સ્વામી પૂજા શરૂ કરે વંદુના પદ ગાય, વંદુના પદ ગાય, સ્વામી પૂજા કરીને ઊભા થયા. પણ પૂજા કરીને સ્વામી ઊભા થયા તો સ્વામીને એવું લાગ્યું કે મારી પૂજામાં કંઈ અધૂરું છે, હું કંઈક ભૂલી ગયો છું, એટલે સ્વામીએ પૂજા ફરી કરી. અને ફરી પૂજા કરીને જ્યારે સ્વામી ઊભા થયા ત્યારે સ્વામીને પછી સંતોષ થયો, અને સ્વામીને યાદ આવ્યું કે મારે દંડવટ કરવાના રહી ગયા હતા પૂજામાં. હવે આપણને આવી ખબર ક્યારે પડે કે આ રહી ગયું, આપણે તો અટપારો પટપારો, મારા પછી તારો વારો, એ ખબર ક્યારે પડે કે પૂજામાં આ વસ્તુ મારે રહી ગઈ. પૂજા બહુ પ્રેમથી બહુ નિયમથી કરવી જોઈએ, પ્રાત પૂજા નિત્ય પૂજા પેટી કરતા જો એવા ભક્તો આંગળી ઊંચી કરો. ઓકે, આ તો બધા કરતા જ હોય ને, આ સભામાં કંઈ પૂછવાનું હોય ઉભા ફરી કરો તો, રોજ પૂજા કરતા હોય એવા. બરાબર છે, એ તું નથી કરતો એ, હા કરે છે, આંગળી ઊંચી કેમ ના કરી, પૂજા પેટી છે કરે, આંગળી ઊંચી કર, હા
પૂજા કરવી જ જોઈએ, પણ પૂજા કરવાની અંદર ભાવથી પૂજા કરવી જોઈએ. પૂજાની અંદર આપણે શું થાય કે દરેક વસ્તુનો કાપ, પેલા ખબર છે ને, કાપ મૂકે તો ખાવામાં કોઈ કાપ નહીં મૂકે, ઊંઘવામાં કાપ નહીં મૂકે, પણ કાપ ક્યાં મૂકાશે? પૂજામાં. ગમે એટલું પેલું સોશિયલનું હોય કામ, તો ત્યાં 5 કલાક જવાનું હોય તો મંદિરની અંદર કાપ મૂકાય, પણ એનો કાપ મૂકીને અહીં ના આવે. પૂજામાં કાપ મૂકે કે મોડું થઈ ગયું છે એટલે પૂજા ઓછી કરવાની, ઓછી કરો પણ પાછા કવર કરી લો. સુકાનંદ સ્વામીને એવું અંગ હતું કે પૂજા બહુ ભાવથી કરતા. વચનાવતમાં શ્રીજી મહારાજે કીધું પ્રત્યક્ષ પૂજા કે માનસી પૂજા ગદગદ ભાવે કરવી, ગદગદ ભાવે કરવી. દિવસમાં એક વખત પોતાના આત્માને ભગવાનના સ્વરૂપમાં જબોડવો જોઈએ, જેમ પાણીમાં કપડું જબોડીએ ને, એમ પોતાના આત્માને દિવસમાં એક વખત મસ્ત થઈને મહારાજમાં જબોડવો જોઈએ. 5 મિનિટ જ જબોડો, પણ 5 મિનિટ આપણી એવી થાવી જોઈએ કે જેમાં આપણે મહારાજને કોન્ટેક્ટ થઈ જાય. અને એ ટાઈમ તમારી માટે સવારની પૂજાનો જ છે, કારણ કે આખો દી તો પછી તમે જોબો ને કામ ને એમાં તો એવા લોથપોત થઈ ગયા હોય તો હાજે હું ભગવાનમાં જોડાવું, ખાઈને સીધા પલંગને જોડાવું ઊંઘવા. એટલે સવારની અંદર ટાઈમ બહુ સારો કે જેમાં ફ્રેશ હો. આમાં કેવું છે, ભગવાનમાં જોડાવા માટે પણ શરીરનું સ્વાસ્થ્ય પણ સારું જોઈએ. અત્યારે મને જ કફ ને શરદીને બધું થઈ ગયું હોય ને, તો મને આ મહારાજની વાત કરવાની અને સ્વામીની કરવાની તો મજા ના આવે. કરું પછી, ડ્યુટી છે એટલે ઓન ડ્યુટી, શું કરો, જોબ છે, પણ મજા ના આવે. આપણે તો બધી વાતે સાનુકૂળ હોય ત્યારે ભગવાન ભજાય. એટલે શરીર સ્વસ્થ હોય, સવારની અંદર આપણું માઇન્ડ ફ્રેશ હોય, બીજા કોઈ વિચારો ના હોય, બીજી કોઈ ચિંતા ના હોય, સેલફોન તો ઓફ કરીને રાખો. ઘણા તો પૂજા કરતા જાય ને સેલફોન બાજુમાં ઓન, એટલે કોઈની રિંગ વાગે માળાઈ થતી જાય ને પૂજાનો ફોન ઉપાડે, ભગવાન ભાગી જાય. એકાગ્ર ચિત્તે. સુખમુનિ આટલા મોટા સાધુ છે પણ એને ધ્યાન રાખવું પડે છે કે મારી પૂજામાં શું રહી ગયું. કોકને હોય રમણ દાદા જેવું અંગ કે લાંબી પૂજા લેયરથી કરે દાદાને બેઝમેન્ટમાં બેઠા બેઠા, પણ એવા હોય કેટલા? નહીં તો દાદાઓને ટાઈમ કાઢવો મુશ્કેલ હોય છે. દાદાઓ એવું કહે કે અમારો ટાઈમ જતો નથી. બોલો, કોઈક હશે કે જેને ભજનનું એવું જબરું અંગ હોય, પણ આપણે એટલું તો અંગ પાડીએ કે 1/2 કલાક તો મિનિમમ પૂજા થવી જોઈએ. હા, બુફે પૂજા ના ચાલે કે 10 મિનિટમાં પૂજા કરી દીધી નાલો હાલતા, 1/2 કલાક, 30 મિનિટની પૂજા તો સારી રીતે થવી જોઈએ. શિવલાલ શેઠ 2.5 કલાકની પૂજા રોજ કરતા. શિવલાલ શેઠ જ્યારે પૂજા કરવા બેસે ત્યારે ભગવાનને એવા ભાવથી બોલાવે. અને પૂજા શું છે? નિત્ય મહારાજનો કોન્ટેક્ટ છે. કોઈ બહુ મોટો માણસ હોય અને આપણને મળવા માટે આવવાનો હોય ને, હમણાં એક વ્યક્તિ આવવાના છે મોટા માણસ, તમે બધા જાઓ પછી, તો મેં નીલકંઠ સ્વામીને કહી દીધું ભાઈ એ ભાઈને કહેજો કે 1 વાગ્યા પછી આવે. કથા કરવા બેઠો છું તોય મને એનું સ્મરણ છે કે આવવાનો છે. જોયું? તો પૂજા કરવા આપણે સવારમાં બેસીએ ત્યારે અક્ષરધામના અધિપતિ આપણને મળવા માટે સ્પેશિયલ આવે છે. અક્ષરધામમાંથી આપણી પૂજામાં આપણો પર્સનલ કોન્ટેક્ટ છે ભગવાન સાથેનો. એમાં કાલી ગેલી ભાષામાં આપણે ભગવાન સાથે વાતો કરી શકીએ, પણ એ ક્યારે થાય કે આપણને અનુસંધાન હોય કે મહારાજ આવે છે તો, પણ આપણને રોજનું રૂટીન થઈ ગયું, એ ડબ્બો ખોલ્યો જય સ્વામિનારાયણ, એ રૂટીન થઈ ગયું તો આપણને ખબર ના પડે કે મેં પૂજા કરી કે નહીં. એ તો આપણને જેમ પેલો પેન્ટ શર્ટ પહેરીએ છીએ, એક ટેવ છે કે જેવી રીતે બસ રૂટીન થઈ ગયું. પૂજા એના માટે નથી કે રૂટીન થાય. એક આધ્યાત્મની અંદર એક બહુ મોટી ગરબડ છે જે આપણે બધા કરી બેઠા છે, ખરેખર છે નહીં પણ આપણા જેવા અંદર ઘૂસ્યા ને ત્યાંથી ગરબડ શરૂ થઈ ગઈ. કેવી ગરબડ? કે આપણે આરતી કરતા હોઈએ, માની લો આરતી, તો આપણે એક રૂટીન થઈ જાય, જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી રામકૃષ્ણ ગોવિંદ નિર્વિકલ્પ ઉત્તમ, રૂટીન થઈ જાય. પણ જે ભાવ કે અક્ષરધામના અધિપતિ અહીં બિરાજમાન છે, તેજને મધ્યા મૂર્તિના બધા મુક્તો છે, ધામમાં છું અને મહારાજની આરતી થઈ રહી છે, અને પછી આપણે આરતીના દર્શન કરીએ, એ આરતી જુદી હોય અને રૂટીનની આરતી હોય એ જુદી હોય.
આવી આરતી જે મેં કીધી ને એવી તમને બધાને ક્યારેક ક્યારેક થતી જ હશે. કોઈક એવા હશે ભાગશાળી જેને રોજ પણ થતી હોય, પણ ક્યારેક ક્યારેક તો થતી જ હશે. કારણ કે ક્યારેક સત્વગુણનો બહુ ભાવ આમ આપણી અંદર આવી ગયો હોય. આપણે કેવા છે, પેલા દૂધના ઉભરા જેવા છે, ઉભરો આવે બે, એ દૂધ ઉભરાતું બંધ ક્યારે થાય ખબર છે તમને? દૂધ ઉભરાતું બંધ ક્યારે થાય? ગેસ બંધ કરો ત્યારે નહીં, એ તો પાછો ગેસ ચાલુ કરો એટલે ફરી ઉભરાય. પણ તમે તાપ આપો તોય દૂધ ઉભરાય નહીં. બોલો, પાણી બળી જાય ત્યારે, પાણી બળી જાય ત્યારે દૂધ ઉભરાતું બંધ થાય એટલે એની બની જાય શું? બાસુંદી. એ બાસુંદી બને, જાડું દૂધ થાય એટલે એ ઉકળ ઉભરો આવતો બંધ થઈ જશે, એ બહાર નહીં નીકળે. એ અંદરનું અંદર ખદબદ 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 થયા કરશે. જોયું તમે? એમ આપણી અંદર જ્યાં સુધી માયાનું પાણી ભળેલું હશે ને ત્યાં સુધી આપણી અંદર ઉભરા બહુ આવશે, સમજ્યા ને? અને આ કથા વાર્તાના તાપથી એ બધું પાણી બળતું જશે, બળતું જશે, બળતું જશે. એકલી કથા વાર્તા નહીં, કથા વાર્તા, મનન, સ્મરણ, નિધિધ્યાસ, આપણું પોતાનું ચિંતન, આ બધો તાપ ભેગો થશે. ત્યાર પછી એ જાડું હેવી ક્રીમ થશે ને, પછી ઉભરો નહીં આવે, એ ઘરઘું રહેશે. પછી એક જ ઘૂંટડો કોક પીવે ને તાકાતવાળો થઈ જાય. અને પેલું 2% તમે આખું ગેલન પી જાવ, શું થાય? કાંઈ ના થાય. એમ અત્યારે 2% છીએ અને હેવી ક્રીમ જેવા થવાનું છે. એટલે પૂજા બહુ પ્રેમથી કરો. મહારાજ આવવાના છે, વાટ જોતો હોય ભગવાનનો ભગત કે ઓહો હવારમાં મહારાજ આવશે ને મારી. તમે ગુરુજીને ક્યારેક પૂછજો કે ગુરુજીને તમે કંઈ પ્રશ્ન પૂછશો ને કે ગુરુજી મારે આવું છે તો શું કરું, તો ગુરુજી શું કહેશે તમને? લગ્નને એવો અનુભવ હશે કે હું તમને 2 દિવસ પછી જણાવીશ. એવું કહેશે હું કાલે જણાવીશ. ક્યારેક કોઈકને એવું કે મારી પૂજા કરવા બેસો ને ત્યારે તમે આવજો. એવું કેમ? તરત કેમ ના કહી દે? લગભગ તરત નહીં કે, એવું કહેશે કે 2 દિવસ પછી, 1 દિવસ પછી, અથવા તો કોઈ એવું હોય તો કોઈ સંતોન કે મારી પૂજા કરવા બેસું ત્યારે આવજો. એવું કેમ કે? કારણ કે મહારાજ પ્રત્યક્ષ એ સમયે પૂજામાં આવે. મને યાદ છે લોયાની અંદર જે જમીન આપણે લીધી, લોયામાં જે નવા મંદિર માટે સૌથી પહેલાં 16 વીઘા જમીન લીધી, એ 16 વીઘા જમીન એ દરબારો એ વખતે 4.5 લાખ રૂપિયા આપવા, 4.5 લાખની અંદર બીજી સંસ્થાઓ લેવા તૈયાર હતી એ જમીન. આપણી કેપેસિટી એ વખતે 18 કે 20 લાખ સુધીની જમીન લઈએ એવું હતું. એટલે એ 16 લાખ, એ 16 વીઘા જમીન લેવી હોય તો 1.5 લાખમાં વીઘું મળે તો આપણાથી એ પૂરું થાય. પણ જો 4.5 લાખનું હોય તો આપણે 16 વીઘા જમીન ના લઈ શકીએ. તો એ દરબારોને બહુ સમજાવ્યા. પણ હવે દરબારો તો ભાઈ દરબારોને કીધું, ભાઈ તમારા બાપ દાદા વખતનું છે, આ ઓરિજિનલ કહેવાય, આમ કહેવાય. પણ એ સમજે? 4.5 લાખ ને 1.5 લાખ કોણ સમજે મને કહો? ભગત હોય તોય ના સમજે કદાચ. ભગત હોય ને તોય અમને ટલ્લે ચડાવી દે, તે આ તો ભગત જ નહીં પાકા. એટલે પછી રાત્રે મુનિ સ્વામી ને બધા ત્યાં સંતો રહે એટલે બધાને દરબારો એટલે બેઠક કરી, બહુ બેઠા, આખી રાત બેઠા એ બાપુઓ જોડે, આમ થશે ને આમ થશે ને આમ થશે. પણ તોય બાપુ માથું ધૂનાવે નહીં. દેશું દેશું ગરું ગરું દેશું, પણ લખે નહીં ત્યાં સુધી તમારો વિશ્વાસ કેમ કે ગરું દેશો? ગળું લઈ લો ગરું દેવાની જગ્યાએ. ગુરુને ગરું કહે લોકો, ગુરુ શબ્દને ગરું બોલે. પછી ગુરુજી હવારે, ગુરુજીએ કીધું કે હું સવાર પૂજા કરવા બેસું ને ત્યારે બાપુને બોલાવજો, કે પૂજા દરમિયાન મંદિરમાં બેહ. એટલે સંતો પેલા હવાર, બાપુ હવાર આવજો કે, એટલે બાપુ હવારમાં આવ્યા. હવે પેલી સંસ્થાઓનું તો 4.5 લાખનું કમિટમેન્ટ થઈ જ ગયેલું એની જોડે, બાણાખત પણ એ લોકો આપવા તૈયાર, કારણ કે એ લોકોને મંદિર મોટું કરવું હતું ત્યાં. હવે ગુરુજી કે આવી જમીન જતી રહે મોકા નહીં, પછી શું? હવારમાં ગુરુજી પૂજામાં બેઠા, એ જે બાપુ છે એ બાપુ આવ્યા બેઠા, એટલે ગુરુજી પૂજા કરતા હતા એ બેઠા, પૂજા પતી અને ગુરુજીએ બોલાવ્યા કે બાપુ ઠાકોરજી બહુ રાજી થશે, આપી દો ને ગરું, આપી દઈએ. એ જ દિવસ લખાણ થઈ ગયું ને બાનાખત લઈને જતા રહ્યા. બોલો, એ અત્યારે લોયાની અંદર મોટું મંદિર થઈ રહ્યું છે, એ જ જમીન ઉપર, એ જ જમીન ઉપર થઈ રહ્યું છે. પૂજા એ બહુ અગત્યનું પાસું છે આપણા જીવનનું. આપણને ખબર નથી કેટલીક ઘટના, કેટલીક વસ્તુ આપણે જે ચેષ્ટા કરીએ છીએ, પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવું, બહુ અગત્યનું છે.
વંદુના જે પદ એમાં આવે છે બહુ અગત્યના છે, પણ આપણને એ વસ્તુનો એવો ખ્યાલ નથી કે આ મારું ભગવાન સાથેનું જોડાવાનું સાધન છે. એ ચેષ્ટા દ્વારા આપણે મહારાજની તમામ લીલાઓને યાદ કરીને ભગવાનમાં જોડાઈએ તો એક વખત આત્મા જબોડાઈ ગયો પાણીમાં. મહારાજમાં આત્મા જબોડાયો એનો સીધું જ એનું જજમેન્ટ શું કે મારો આત્મા મહારાજમાં જબોડાયો. એક વખત આપણને જે ક્રિયામાં અહોભાવ થઈ જાય, ગદગદ ભાવ થઈ જાય, ઓહો 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 આવા મહારાજ, અને મહારાજના સુખનો આપણને સ્પર્શ થઈ જાય કે આત્મા જબોડાયો. ગઈકાલ અન્નકૂટનો સ્પર્શ થયો, કેવો આત્મા જબોડાયો હે. હવે તો ભગવાનના ભક્તો કેટલા ડાયા કે અમે ભૂલી જઈએ કદાચ કે ભાઈ મિષ્ટાન ફરસાનના નિયમવાળા જમજો કાતે, પણ એ જ પૂછી લે સામેથી, અમને ભૂલાઈ ગયું હોય પણ એ યાદ કરાવી દે કે સ્વામી બાપા કઈ ઠાકોરજીનો પ્રસાદ કેટલા 6 મહિના એક વખત પ્રસાદ જમે, 6 મહિના ઉપવાસનું ફળ થાય, એ પ્રસાદ કેમ ચૂકાય, એ જ સામેથી પૂછી લે. બોલો. અને સારું તમે પૂછી લો, તમે રાજ્યા, બાકી પસ્તાવો થાય પાછળથી કે આ ભક્તોને કહેવાનું રહી ગયું આજે, એવું થાય. આ જુઓ ને આ ચિરાયું ભગત, હમણાં નકોટી એકાદશી હતી, હવે આગલેથી 4 વાગે સુધી થાંભલા ઊભા કર્યા અને નકોટી એકાદશી, તેથી મારો નિયમ છે હું આમ દાદર ચડું ને તો તમારે આ બાજુ ટેબલ ઉપર બેઠા હો ને ત્યાં નજર નાખીને જો, આમ તમારા દર્શન કરું બીજું કાંઈ નહીં. પણ ત્યાં મિનેશ ભગત બેઠા રહે ઠાકોરજી જમાડવા, ત્યાં મિનેશ ભગત ઠાકોરજી જમાડે, એ નકોટી કરે છે પણ એ દિવસે એને ઢીલાશે કર્યું. ચિરાયું ભગત આમ બેઠા હતા, આમ એક તો ઊંઘ બીજી ભૂખ, શરીર તો શરીર છે ને ભગત હોય તોય, નકોડી કરી એને, તાળી તો પાડો. આપણે કાંઈ ના હોય, નથી ઊંઘ નથી ભૂખ, તોય ફરાળ હોય એટલે યજ્ઞેશ ભગત, એકાદશી એટલે કેવી, ફરાળ કરી જ લેવાનું બરાબર વ્યવસ્થિત. લો એ ભગતને નકોડી હતી, મેં કીધું ભગત કરી લો ફરાળ, પણ કે ના સ્વામી આટલું દૂધ પીલું ચાલશે, હું નાના કરી લો. ત્યાર પછી માંડ મેં 2 વખત કીધું એટલે કરવા બેઠા, ફરાળ કર્યું, મેં કહું કરો નકોરડી છે, તમારી જેવા સેવા કરવાવાળા હોય એને કરવી જોઈએ, ખરેખર તો આવા બ્રિજેશ ભગત જેવાને કરવી જોઈએ નકોરડી, પણ એ જો પેટી લઈને ગાશે ખરો પણ નકોરડી કરે તો કહો, એવું છે. જેને કરવાની છે એ કરે નહીં, વેદાંત ભગતને કરવાની જરૂર છે, પણ હવે કરે છે. હા એક કરીને હમણાં આપણે કરીએ, એક હું તમે 2 આરે આપણે, હા બસ મને સહકાર મળી રહે ને, બળ મળે કોકને જોઉં તો. કરવી જોઈએ એકાદશી, જેનાથી નકોડી થાય બધાય કરો, ઉંમરવાળા સિવાય જે બધા સશક્ત હોય ને નકોડી કરવાની. જ્યુસ જો પહેલાં લીંબુ પાણી પીવાનું, ચક્કર આવે લીંબુ પાણી, પછી ચક્કર આવે જ્યુસ પર જાઓ, પછી ચક્કર આવે ચીકુને કેળાનું જ્યુસ, પછી ચક્કર આવે જાડું દૂધ, પછી પણ ચક્કર આવે હજુ બીપી લો થઈ જાય, હાઈ બ્લડ પ્રેશર, તો એનાથી આગળ પછી જાઓ ફરાળ, ફરાળ એકટાનું ફરાળ, સાદું ફરાળ, મોરિયાની ખીચડી ને બટાકાનું શાક બસ, પછી એનાથી પણ વધારે ચક્કર આવે આગળ, સિંગોડાના લોટના ભજીયા આ તે બધું એનાથી વધારે ચક્કર આવે, તો ફરાળી ઢોસા, ફરાળી મંચુરિયન, ફરાળી આ, એનાથી વધારે ચક્કર આવે. હવે તો પતિ જાય પેલા, હવે તો ક્યાં ચક્કર આવે, હવે તો બનાવવાવાળાને ચક્કર આવે, આટલા ચક્કર તમને આવે તો. ઠાકોરજીને ધરાવેલું જમવામાં આપણે કેવા મસ્ત થઈ જઈએ છીએ. ગઈકાલે એક ભગત આવ્યા, આ મારે શું કરું, મારે કથા છે ને પ્રેક્ટિકલ ના ગોતવી હોય ને તોય મને મળી જાય, હું આમાં કાગળી આમ ગમે એટલી લઈને આવ્યો હોય ને પણ મને કથા તમારામાંથી જ મળી રહે, શું કરું દાદા, અને મને એમ થાય કે તમારી જ કથા કરું એ તમને જલ્દી સમજાય. ગઈકાલે એક ભગત આવ્યા, એટલે ભગત આવીને મેં કીધું ભગત કેમ, બહુ સારું થયું તમે આવ્યા જ, હરિજયંતિ એ બધું, મન કે મેં કીધું જમ્યા, સ્વામી જમવાનું તો આપણે લોયાધામમાં બહુ સરસ કે, મેં કીધું ના પણ તમને ગમ્યું ને ભાવ્યું ને બહુ સરસ, સ્વામી એવા ભક્તો પ્રેમી છે એવું જમાડે, મેં કીધું વાંધો નહીં ચાલો ધીરે ધીરે, મેં કીધું આ ભગત જમશે કોક દી કહેશે સ્વામી કથાએ બહુ સારી, કોક દી કહેશે કે ભાઈ અહીં કીર્તને બહુ સારું શ્રીજી સ્વામી ગાય છે, એવું છે. પણ સૌથી પહેલાં ત્યાં અનુભવ થઈ જાય, કેવા તદાત્મક આપણે થઈએ છીએ, એ કેવું આપણને સ્પર્શ થાય છે. આ મેં એક દ્રષ્ટાંત તમને સમજાવ્યું, જેમ આત્મા આપણો એ ભોજનના સ્વાદને સ્પર્શ કરે છે, તમે ઘેર કરતા હો કે ગમે ત્યાં કરતા હો, પણ એ આત્મા જેમ સ્પર્શ કરે છે એમ આત્મા ભગવાનનો સ્પર્શ કરવો જોઈએ. શિવલાલ શેઠ રોજ 2.5 કલાક પૂજા કરતા, રામાનુજાનંદ સ્વામી રોજ
શિવલાલ શેઠની પૂજામાં દર્શન કરવા જાય. જો એક વસ્તુ બહુ યાદ રાખવા જેવી છે, વરતાલનું વિષ્ણુ વચનામૃત, શ્રીજી મહારાજે એમ કીધું ત્યાગી ગૃહિનો કાંઈ મેળ નથી, ત્યાગાશ્રમ કે ગ્રહસ્થાશ્રમ એનો કોઈ મેળ નથી, જેની સમજણ મોટી એ મોટો. આ વાત બહુ નક્કી છે. સત્સંગની અંદર ઉંમર, સત્સંગમાં આશ્રમ, સત્સંગમાં બાળક કે વૃદ્ધ એ જોવાતું નથી. આજે તમને કહું કે અન્નકૂટનો પ્રસાદ આપણે બધાએ, તમે બધાએ જમ્યાન, બધું જમ્યાન, લહેર કરી બધાએ બરાબર, પણ આ સત્સંગની અંદર એવા બેઠા છે, અહીં દિવ્ય સ્વામીના માતૃશ્રી બેઠા છે પૂર્વાશ્રમના, ધારના પારના વ્રત કરે છે ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા નિમિત્તે. બોલો, ઉંમર કેટલી છે, શરીરમાં કેટલી તકલીફ છે, વચ્ચે મેં કેવડાવ્યું ત્યાં ચંદ્રકાંતભાઈને ના કરે, હવે ના પાડો, ત્યારે એ વચ્ચે એમને જે પગે પ્રોબ્લેમને બધું થયું એની અંદર પછી બંધ કર્યું, તો એમના પાછું ચાલુ કર્યું, આજે ધારનું છે. બોલો, ત્યારે આપણને આનંદ થાય કે આ લોયાધામ પરિવારની અંદર કેવા ભક્તો બેઠા છે ગુરુજીના છત્રની અંદર, કે જેને સ્વાદ મહારાજનો હોય. ગૃહસ્થ આશ્રમમાં રહેવું, શરીરોમાં તકલીફ હોય અને એની અંદર આવા વ્રત તપ કરવા, મહારાજ એવા ભક્તોને બહુ બળ આપે, એની ઉપર રાજી થાય, ગુરુજી જેવા મોટા પુરુષ રાજી થાય. વાલા ભક્તો, વાત બહુ નક્કી છે, ત્યાગી કે ગૃહિનો કાંઈ મેળ નથી. એક હમણાં જ ઇલિનોઇસની અંદર નૈતિકભાઈના ઘરેથી એ બેન હમણાં ત્યાં મેકનની અંદર આવેલા હતા, અને ત્યાં એ હમણાંથી એવું જમે છે, મીઠા વિનાનું જમે છે, ખાલી રોટલી ને દૂધ. હવે એને ક્યારે સ્વાદ આવે, રોટલી ને દૂધ જમે છે. ભગવાનને રાજી કરવા માટે ત્યારે આપણને થાય કે શું પૂર્વે જ ભક્તો આવા હતા, પણ અરુ મને એ આશ્ચર્ય લાગે, પુરુષો આવા કોઈ નિયમો લે અને એ કેમ એવું હશે? હજુ પુરુષો કોઈ આવી રીતે રોટલી ને દૂધ જમવાનો નિયમ લીધો? પુરુષોએ ધારના પારના 12 મહિના કર્યા, પુરુષોએ ચાંદ્રાયણનો 4 મહિના કર્યા, એવું નહીં. ભજન એ કરે, ભક્તિ એ કરે, તપે એ કરે, તો આ લોકોને શું કરવાનું? પેન્ટ શર્ટ પહેરીને ખાવાનું બસ, લહેર જ કરવાની? પુરુષો બહુ ઓછું કરે. મેં એ જોયું બહેનોની, અને શ્રીજી મહારાજ વખતે પણ તમે જો કઈ સુરા કાચરે ધારનું પારનું કર્યું આવ્યું, દાદા ખાચરે ચાંદ્રાયણ વ્રત કર્યું એવું ક્યાંય આવ્યું? પણ લાડુબા ને જીવબા એ શરીરનું તપ કરતા ભગવાનને રાજી કરવા જોયું. એટલે બહેનોમાં તપ અને ભક્તિ, એટલે ભક્તિ એને વરી, ભક્તિ પુરુષોને નથી વરી એટલી. હા, એને અમારી સામે બેહીને સાંભળવાનું, પણ ભક્તિ ઓલાને મળે. બોલો, આ સામે બેહે પણ એ તો સામે બેહે ને ભાઈ પૂરું, એટલે ના પાછા બેસજો, હા જતા ના રહેતા. આ તો સારું તમને કહેવામાંય મને તો દુઃખ, મને એમ થાય કે પાછું આવું વિચારશે સ્વામી સામે બેહે તો પ્રોબ્લેમ ને, બેહવું જ નહીં. સ્વામી ભલે એકલા કરતાલ ખકડાવતા. રામાનુજાનંદ સ્વામી શિવલાલ શેઠની પૂજામાં બેસે, કારણ કે શિવલાલ શેઠની પૂજામાં શ્રીજી મહારાજ નિત્ય આવે, આવાહન મંત્ર બોલે એટલે મહારાજ પધારે, રામાનુજાનંદ સ્વામીને આ દર્શન થાય. રામાનુજાનંદ સ્વામી પૂજા પૂરી થાય ત્યાં સુધી બેસે 2.5 કલાક, અને 2.5 કલાક પછી ઊભા થઈને જાય. પણ એક વખત રામાનુજાનંદ સ્વામી શિવલાલ શેઠની પૂજામાં બેઠા હતા અને અડધેથી ઊભા થઈને જતા રહ્યા. શિવલાલ શેઠે આ જોયું, એટલે શિવલાલ શેઠ કે સ્વામી તમે રોજ રાજી થઈને મારી પૂજામાં બેસો છો, પણ આજે ઊભા થઈને જતા રહ્યા એનું શું કારણ? મહારાજના મોટા સંતો હોય, મહારાજના મોટા ભક્તો હોય, એની પૂજાના દર્શન કરવા જોઈએ. અમારે સંતોને નિયમ હોય, રોજ પૂજા કરી રહે ને, પછી બીજા સંતો પૂજા કરતા હોય ને ત્યાં બધા જય સ્વામિનારાયણ કરીને પગે લાગી આવે. કોને ખબર કોની પૂજામાં ક્યારે મહારાજ આવીને બેસતા હોય, આમાંથી કયો આત્મા મહારાજ સાથે કેટલો જોડાયેલો હશે એને એક શ્રીજી મહારાજ જાણે છે, એક મોટા પુરુષ જાણે છે. મારીને તમારી ચર્મચક્ષુ છે, ચર્મચક્ષુ છે, આપણી પાસે જ્ઞાન ચક્ષુની દ્રષ્ટિ ઘણી ઓછી છે. ચર્મચક્ષુના કારણે આપણને એવું જ લાગે કે હું જેવો છું એવો જ આ છે, મને જેવી અનુભૂતિ થતી હશે એવી જ આને થતી હશે, એવું નથી હોતું. સત્સંગમાં કોઈક વખત એવા દિવ્ય આત્માઓ હોય, એવા મુક્તાત્માઓ હોય જેને મહારાજ સાથેનો કોન્ટેક્ટ સહજ હોય, એવા હોય. એટલે ભગવાનના ભક્તો એવા કોણ છે, કોની પૂજામાં આવે છે આપણને ખબર નથી, પણ એવી પૂજાઓ જ્યારે ભગવાનના ભક્તો કરતા હોય ને ત્યારે એકાબીજાને પગે લાગો. અરે અહીં પણ તમે જ્યારે સભામાંથી અહીં સંતોને પગે લાગો ને, પછી એક નવી સિસ્ટમ કરવાની છે. યુવાનોમાં તો છે જ, પણ આખી સભાને,
કે બધાય અહીંથી પગે લાગે નીકળો, પછી એકાબીજાને બધાએ જયસમરણ કરી લેવા, બહેનો બહેનોમાં એકાબીજાને પગે લાગીને જયસમરણ કરી લે, એકાબીજાની ચરણરજ માથે ચડાવીને. આમાંથી કયો ભગત આપણાથી મહાન હશે આપણને શું ખબર. ગુરુજી એમ કહેતા કે એમના ગુરુ એટલે દાદા ગુરુજી એવું કહેતા કે કોઈ હરિભગત તમને દંડવટ કરે તો તમારે પણ મનોમન એને દંડવટ કરવા. કાંઈ તમે દંડવટ કરો ને અમે કહીએ રાખો રાખો, એવી રીત નથી સત્સંગની. એ તો અમે કહીએ તમને રાખો, પણ મનોમન તમે 5 દંડવટ કરો ને તો સામે 10 દંડવટ તમને થઈ જતા હોય તો જ આબાદ રહેવાય. આ સત્સંગ એવો છે, આ સત્સંગ મહિમાનો છે. આ સત્સંગ દેહ ભાવવાળો નથી કે કોઈ પ્રત્યે દેહ બુદ્ધિ, કોઈ પ્રત્યે તુચ્છ બુદ્ધિ. મહારાજે કહ્યું મૂળજી બ્રહ્મચારી અમારો મહિમા જાણે છે તો અમે પણ એનો મહિમા જાણીએ છીએ. એક પક્ષી મહિમા ક્યારેય ન ટકે, બે પક્ષી હોય. આજે 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 અમે તમે અમારો મહિમા રાખો, કહો સંતો આવા સંતો આવા, તો સંતોને પણ તમારો મહિમા હોય કે અમારા લોયાધામના ભક્તો આવા છે. રવિવાર હોય તોય આવે છે, વીકડેઝ હોય તોય આવે છે. એ મહિમા તમારે ઘેર બેઠા સાધુનો મહિમા રટણ કરવાનો છે, અમારે અહીં બેઠા તમારો મહિમા રટણ કરવાનો છે. અરસપરસ છે, તમારે તમારો પણ મહિમા રટણ કરવાનો છે એકાબીજાનો, અને એકાબીજાનો મહિમા વિચારવાનો છે. એટલે એકાબીજાને રોજ જે સમય જ્યારે ભેગા થાવ ત્યારે પગે લાગીને જે સમય કહેવા, મહિમાથી જે સમય કહેવા. બાપ દીકરો હો તો ઘેર, અહીં ભગત એટલે અહીં બાપ દીકરો એકાબીજાને જે સમય કહે, બધાય બહેનો બહેનોમાં ભાઈઓ ભાઈઓમાં એવી રીતે જે સમય કરે. જેનાથી કોણ કેટલા મહાન હોય, કોને કેટલો ભગવાનનો કોન્ટેક હોય આપણને ખબર નથી. પગે લાગવાથી શું થાય કે એમના ચરણમાં આપણું મસ્તક નમ્યું એટલે એના વેવ્સ આપણી અંદર આવે, ઓટોમેટિક એ આપણી અંદર આવે તો આપણે સારા થઈએ. શિવલાલ શેઠે રામાનુજાનંદ સ્વામીને પૂછ્યું સ્વામી તમે રોજ પૂજામાં બેસો છો, આજે કેમ ઊભા થઈ ગયા? ત્યારે રામાનુજાનંદ સ્વામી કે શિવલાલ હું તારી પૂજામાં એટલા માટે બેસું છું કે તમે જ્યારે શેઠ આવાહન કરો ત્યારે ભગવાન પૂજામાં આવે છે. એટલે તો ગુરુજી જ્યારે અહીંયા આવે ત્યારે ભક્તોએ એવો આગ્રહ રાખવો જોઈએ ગુરુજીના પૂજાના દર્શન કરવા છે. અને ગુરુજીની પૂજા ચાલતી હોય ત્યારે થોડો રાગ હરખો હોય એને 2-5 કીર્તનો ત્યાં ગાવા જોઈએ. આજુબાજુમાં બેસીને સરસ મજાના સરસ ઢાળથી ગુરુજી પૂજા કરતા હોય એના દર્શન કરવા જોઈએ. એમાં ઠાકોરજીના પ્રત્યક્ષ દર્શન ક્યારેક થાય? જો મહારાજ તો મોટા સાધુની પૂજામાં આવતા હોય, રોજ આવતા હોય, પ્રત્યક્ષ એની તો સાથે હોય, પણ દર્શન દરેકને નથી થતા. પ્રતાપસિંહ રાજાને સુવ્રત મુનિ પૂજા કરતા, સુવ્રત મુનિ મહારાજને ફ્રૂટ આપતા, દરરોજ આપતા, પણ પ્રતાપસિંહ રાજાને પહેલે દિવસ નથી દેખાયું કે મહારાજ હાથો હાથ ફ્રૂટ લે છે. એને 15-20 દિવસ થયા, સ્વામીનો સમાગમ કર્યો, સ્વામીમાં હેત થયું, પછી એને દેખાયું કે જે સુવ્રત મુનિ ફ્રૂટ આપે છે એ ઠાકોરજી હાથો હાથ લે છે. પછી દર્શન થયા. એ ઠાકોરજી 15 દિવસ પછી લેતા હતા, રોજ લેતા હતા, પણ દર્શન પછી થયા, દર્શન પછી થયા. ગુરુજીની પૂજામાં એક સફેદ રૂમાલ છે, ગુરુજી પૂજામાં રાખે, દર્શન કરજો. અલૌકિક રૂમાલ છે, આ લોકનો રૂમાલ નથી. ક્યારેક અહીં આગળ એકવાર દર્શન ગુરુજી અહીં પૂજા કરી દીધી ત્યારે દર્શન થયા હતા, ફરી વખતે આવે જ્યારે ગુરુજી પધારશે ને ત્યારે રાખીશું એવું. પણ સવાર વહેલા ઉઠીને આવવું પડે કે ગુરુજીને પૂજાના દર્શન કરવા 6 વાગે 6 વાગે આવવું પડે. આ તો ભગવાનના ભક્તો કે હવે રાતે 12 વાગ્યા અને ગુરુજી સવાર 6 વાગે પૂજા કરે, કેમ આવવું? પણ એવા દર્શન પછી ક્યારે થાય કહો? એક અલૌકિક રૂમાલ છે ગુરુજીની પૂજામાં, અલૌકિક રૂમાલ જે આ લોકનો નથી. ગુરુજીની પૂજામાં જે નખકેશ છે, તમે બધા જાણો છો એ નખકેશનું જળ કેટલું કાર્ય કરે છે, ગુરુજી એ આપે ત્યારે કેટલું કાર્ય કરે છે, એ મહારાજ કરે છે, મહારાજ દ્વારા થાય છે, મહારાજે સંકલ્પ કર્યો છે દરેક વસ્તુની અંદર. અને ગુરુજી લગભગ પોતાના નિર્ણયો પૂજા દરમિયાન જ લેતા હોય છે. ગુરુજીના મોટે ભાગના નિર્ણયો જે મહત્વના, અતિ મહત્વના નિર્ણયો હોય એ પૂજા પૂરી થાય પછી જ નિર્ણય લે, ત્યાં સુધી નિર્ણય ના લે. મહારાજ જેમ કે એમ જ કરે, મહારાજે જેવું ધાર્યું હોય એવું જ કરે. કેટલીક વખત એવું પણ થયું છે, કેટલાક પ્રસંગો જાહેરમાં કહેવા યોગ્ય નથી હોતા, નથી કહેતો, પણ હું ખાલી એનો પરોક્ષ ભાવ કહું છું. કેટલાક પ્રસંગ એવા હોય કે મહારાજે એમ કીધું હોય આમ જ થશે, તો ગુરુજી સામે મથે કે મહારાજ નહીં આમ કરાવવું છે, એવું મથે. કોઈ વાર કરાવે પણ ખરા, અને કોઈ વાર છેવટે મહારાજ આગળ રડી પણ પડે કે મહારાજ તમે મારું તમારું ધાર્યું જ કર્યું. ક્યારે કોક જીવનું બગડતું હોય,
ગુરુજીને ખબર હોય આ જીવનું બગડવાનું છે, મહારાજે કીધું હોય આને ગમે એવું કરીશ આ બગડી જ જવાનું છે. ગુરુજી એને બહુ મહેનત કરે કે આ જીવને નથી બગડવા દેવું, છતાંય પણ જીવનો સહકાર એટલો મોટા પુરુષને ના હોય ને જીવનું બગડે. બાકી ધારે મહારાજે ધાર્યું હોય કે આ કરવું છે, મોટા પુરુષે ધાર્યું આ નથી કરવું, મહારાજને ફેરવવું પડે. રાણીનું રાજ મધ્યનું 22મું. પણ કેટલીક વસ્તુમાં એવું હોય કે મોટા પુરુષ મજબૂર હોય, જ્યાં સુધી જીવ સહકાર ના આપે ત્યાં સુધી મોટા પુરુષ ગમે એટલો પ્રયત્ન કરે પણ મહારાજનો નિર્ણય જ આ કરે. કારણ કે ઓલાના હૃદયમાં મહારાજ પ્રવેશ કરીને કે આપણે આમ જ કરવું, ઓલો એમ જ કરે, ઊંધું કરે, હવે ઓલાને બચાવવો છે, ખાઈમાં પડતો પણ ના બચે, જાય એવું પણ થાય છે. પણ એ પ્રસંગોને જેવા હોય એવા વર્ણન કરવા એ યોગ્ય નથી એટલે નથી કરતો. પરંતુ હું એ કહેવા માગુ છું કે પૂજા એ બહુ અગત્યનું પાસું છે, બહુ પ્રેમથી કરો. હું જોઉં છું ઘણા ભક્તો બહુ પ્રેમથી માનસી પૂજા કરતા હોય, બહુ પ્રેમથી કરે, આંખ બંધ કરીને. મેં 2-3 જણને જોયા છે આપણા પરિવારમાં એવા યુવાનો કે આમ એકદમ પ્રેમથી માનસી પૂજા કરતા હોય, અને ઘણા એવાય જોયા છે. એવું જોયું છે માનસી પૂજા પ્રેમથી કરવી, ગદગદ ભાવે કરવી, ભગવાન સાથેનો કોન્ટેક્ટ થાય છે. રામાનુજાનંદ સ્વામીને શિવલાલ કે તમે ઊભા કેમ થઈ ગયા, રામાનુજાનંદ સ્વામી કે શિવલાલ આજે તમે એક વ્યવહાર એમાં હું થયું. શિવલાલ શેઠ તો બહુ મોટા ભગત ને, અને પાછા શેઠિયા એટલે પાછો વ્યવહાર તો ચાલુ જ હોય ને, કંઈક ખરીદવાનું લેવાનું, તે કોઈક નોકર પૂછવા આવેલો તો ચાલુ. પૂજામાં શિવલાલ કોઈ દી કે નહીં, પણ એ દી બોલ્યા કે આ કામ કરી આવો મહારાજ જતા રહ્યા. રામાનુજાનંદ સ્વામી કે તમે વ્યવહાર કાર્યનો સંકલ્પ કર્યો, હજુ બોલતા પહેલાં હજુ કર્યું નહોતું પણ સંકલ્પ કર્યો ને ત્યાં મહારાજ જતા રહ્યા હતા, પછી મારે તમારે પૂજામાં બેહીને કામ હો. હવે વિચારો તો આપણે તો વ્યવહારના કરોડો સંકલ્પો કરીને બેઠા હોય, કેટલાકને તો આખો હિસાબ કિતાબ પૂજામાં થાય. બોલો, આખા દિવસનો સ્કેડ્યુલ પૂજામાં ગોઠવી જાય, એ માળા કરવાનું શરૂ કરે, આજે 7 વાગે અહીં જવું છે, 8 વાગે અહીં જવું છે, 9 વાગે આ કરવું છે, 9:30 આ, પછી લોન્ડ્રામેન્ટ, પછી આ છોકરા રમાડવાના, ઓલાની બેબી શાવરમાં જવાનું, ઓલું આ. આખી પૂજાની અંદર આખો સ્કેડ્યુલ ગોઠવાઈ જાય આખા દિવસનો, અને પૂજા કરીને કે હાશ સ્વામી પૂજા પતી ગઈ એટલે બસ શાંતિ થઈ. કોની શાંતિ થઈ? પણ તારો હિસાબ થઈ ગયો એની શાંતિ થઈ? એટલે પૂજા વાલા ભક્તો પ્રેમથી કરવી. અને બીજું, તમે પૂજા કરવા બેસો ને ઘરમાં એક નિયમ કર દો, તમારી પૂજાઓ તમે સવારનો બધાનો ટાઈમ લગભગ ફિક્સ હોય કે સવાર તમે લગભગ 5:30-7 વાગે જોબે જતા હો તો 5 વાગ્યાથી 7ની વચ્ચે કરતા હો ને, ત્યારે ઘરમાં તમે કીર્તનની સીડી મૂકી દો, કીર્તનની, પ્રભાતિયાની, કે તમે કથા મૂકી દો ગુરુજીની, સંતોની કથા, આખા ઘરમાં કથા જ વાગતી હોય. એ સમયે બીજું કોઈ કામ જ ના થતું હોય, ભલે કદાચ બેની પૂજા પતી ગઈ ને એ બ્રેકફાસ્ટ કરવા બેઠા, પણ ઘરમાં કથા ને કીર્તન જ ચાલુ હોય તો વાતાવરણ આખું બદલાશે. તમે પ્રયત્ન કરો, જેના ઘરમાં આવું થતું હોય એ પહેલાં આંગળી ઊંચી કરો તો કેટલા આવું કરો છો? 2-3-4 હા છે. લો તો હવે બીજા બધા તમે શરૂ કરો. જો ઘરમાં એવું સરસ 2 સ્પીકર રાખો, ના હોય તો લઈ લેજો, કે આખા ઘરમાં અવાજ આવે તમને, એટલે ઊંઘ તો એક તો જાગી જાય. બીજું, હવે ઘણા તો પાછા એવું કરશે, તમે આવું કરશો ને તો કે ભાઈ તમારે વહેલા જવાનું પણ અમારી ઊંઘ શા માટે બગાડો છો? તો ના, તમે રાતે જે નવરા હોય એ વહેલા ઊંઘી જાઓ, સવારે તો વહેલા ઉઠો, ભજન કરો. એટલે પથારીમાં પડ્યા પડ્યા વિથ મ્યુઝિક તો ઊંઘ પણ સારી આવે, કીર્તન વાગતું હોય, શ્રીજી સ્વામી ગાતા હોય, એમાં થોડી થોડી અને થોડું ઊંઘું, થોડું જાગવું, બહુ મજા આવશે, પણ ભગવાનનું સ્મરણ થાય, પણ ઘરનું વાતાવરણ બદલાઈ જશે. તમે સવારની અંદર કીર્તન કે ભજન કે કથા મૂકી દો અને સવારની પૂજા કરો, વાતાવરણ આખું બદલાશે. શબ્દની બહુ મોટી અસર છે, શબ્દ છે ને તાકાતવાળો છે. જો હું અહીંથી એમના બોલવાનું બંધ કરી દઉં, તમને આમ સ્થિર બેસાડ રાખું, તો કેટલી વાર બેસો મને કહો, કેટલી વાર? 5 મિનિટ બેહો, 10 મિનિટ? મન જેટલું અત્યારે શબ્દ દ્વારા સ્થિર થયું છે, એ મન શબ્દ વિના સ્થિર નહીં રહે. શબ્દની બહુ મોટી તાકાત છે, એટલે શબ્દનો ઉપયોગ કરીએ, આવું કીર્તનો અને ભજનો મૂકી દઈએ, બહુ મજા આવે. હું 64 પદી મૂકી દઉં, મારે સાધુનું લક્ષણ કેળવવાના, હું મારી બાજુ 64 પદીના 2-3 પદો છે એવા મળ્યા છે મહારાજ, જે કોઈ સર્વેના શ્યામ છે રે, એ પદ મૂકી દઉં. પછી એક પદ મૂકું કે પરને કહેવામાં પ્રવીણ છે પૂરો, પોતાનું તો તને પેખે રે, આ ઉપદેશ રોજ દેવાનો ને, એટલે 1 64 પદીમાં નિષ્કુળાન સ્વામીએ અમને ઉપદેશ આપ્યો છે કે બીજાને કહેવામાં બહુ પ્રવીણ છો પણ પોતાનું તો થોડું જોજો, એ પદ મૂકી દઉં. એવા પદો થોડા સાંભળી અંતર્વૃત્તિ થાય આપણી,
એટલે રોજ આવો અભ્યાસ કરીને પછી ભગવાનમાં જોડાઈ જવું જોઈએ, રોજ જોડાઈ જવું જોઈએ. રામાનુજાનંદ સ્વામીએ શિવલાલ શેઠને આવું કીધું. શિવલાલ શેઠને પસ્તાવો થયો, આટલો મોટો સ્થિતિવાળો પુરુષ એને પસ્તાવો થયો, અને તે દિવસથી નિયમ લીધો કે વ્યવહાર કાર્ય ક્યારેય પણ હવે કરવું નહીં. એટલે તમારે બધાએ ફોન ઓફ રાખવાના, મુકેશભાઈ રિંગ ઓફ સાયલન્ટ. આપણા અહીં મંદિરમાં તો બધા, મેં વચ્ચે કીધું હતું, અહીં તમે અંદર પ્રવેશો ને ત્યાંથી બધાએ સ્ત્રીઓએ પુરુષો ને પુરુષોએ એકબીજાને યાદ અપાવી દેવું, ફોન ઓફ સાયલન્ટ વાઇબ્રેટ. બહુ અગત્યનું કાર્ય ક્યારેક હોય તો વાઇબ્રેટ પણ રાખવું પડે, અને એવું લાગે ત્યારે ઊભા થઈને જતું રહેવાનું, પણ વાઇબ્રેટ કરી દેવાના ફોન. એ તો ઉપદેશ જ ના હોય, અહીંયા આમ પ્રવેશો ને ત્યાંથી જ વાઇબ્રેટ, અંદર આવો ત્યાં પેલું બહારે બોર્ડ મારી દઈશું આપણે આમ ને આમ બે બાજુ, એટલે યાદ આવે અને એકબીજાને યાદ અપાવજો. એટલે ભજનમાં નિત્ય આત્માને જબડવો જોઈએ. જો એક આમાં કડી લખી છે, રાખવે જીવન મોડી ભજન, રાખવે જીવન મોડી ભજન માં, જેથી રાજે થાય સજન, જેથી રાજી થાય સજન, ભગવત સુખ માં આત્મા જબોડે, ભગવત સુખ માં આત્મા જબોડે, નિત્ય રહે ભજન માં મોરે, ભજન માં પેલો રે મોરે, રાખવી જીવન મોડી ભજન, રાખવી જીવન મોડી ભજન, જેથી રાજી થાય સજન, જેથી રાજી થાય સજન, ભગવત સુખ માં આત્મા જબોડે, ભગવત નિત્ય જબોડો આત્મા જબોડે, નિત્ય રહે ભજન માં મોરે, નિત્ય રહે ભજન માં મોરે, નિત્ય રહે ભજન માં મોરે, નિત્ય રહે ભજન માં મોરે. તુલસીદાસજીએ કડી લખી છે, ચોપાઈ પંક્તિ લખી છે, યાદ કરું છું. એ પંક્તિ એવી છે, હરિભજન મેં આલસુ, હરિભજનમાં કેવા ભોજન મેં હોશિયાર, હરિભજન મેં આલસુ ભોજન મેં હોશિયાર, તુલસી એસે નરકુ બાર બાર ધિકાર. જે હરિભજનમાં આળસુ હોય અને ભોજનની અંદર હોશિયાર હોય, ભોજનમાં પહેલો અને ભજનમાં છેલ્લો. કથા શરૂ થઈ ગઈ છે, વાંધો નહીં, શાંતિથી જમો. ભજન શરૂ થઈ ગયું છે, હજુ ધૂન શરૂ થઈ છે ને, લહેરથી જમો. ઉતાવળ થાય, ચાલો અહીં આગળ કથા શરૂ ના થઈ હોય અને અહીં સંતો આવી ગયા હોય કે ભજન શરૂ થયું હોય કે કોઈ હરિભગત અહીં કીર્તન ગાવા બેઠા હોય અને તમે જમતા હો ત્યાં આગળ કે કંઈ કરતા હોય, તમને ઉતાવળ થાય કે કીર્તન શરૂ થઈ ગયું છે, ધૂન શરૂ થઈ ગઈ છે, એક નાના છોકરાએ શરૂ કરી દીધી છે, મારે પહોંચવું છે, એવા કેટલા જીવથી થતું હોય એટલા જ કરજો, હા, ખોટું કરશો તો ઉપાધિ થશે. એવું થતું હોય ને પહોંચ્યા હોય તો જ બરાબર. વેદાંત તમને એવું થાય, તબલા વગાડવા વહેલો પહોંચું એટલે ને, પણ ભજન કરવા વહેલો પહોંચું એમ થાય? વાંધો નહીં, પણ તબલા વગાડે ભજન જ છે ને, વાત સાચી છે, તેવું થવું જોઈએ. અહીં ભજન શરૂ થાય, ચાલો વહેલામ વહેલા પરવારીએ, ભૂખ્યા નહીં ઉઠવાનું, આ જમીન આવજો મારા સમજો, ભૂખ્યા ઉઠ્યા તો જમી લેજો, પણ ઉતાવળ પછી આમ વાતો કરતાં કરતાં શાંતિથી લહેરથી એવું નહીં. કથા શરૂ થાય છે, ભજન શરૂ થાય છે, ભાગો. એવું અહીં નહીં, ઘરે પણ એવું, બીજે પણ એવું, ભજનનો વાત આવે એટલે પહેલાં ભૂગી જવું. ભજનમાં નિત્ય આત્માને જબડવાનો કેવા નિયમો ભગવાનના ભક્તો ભજન માટેના રાખતા, નિત્ય આપણને ઓછામાં ઓછી આ ઉંમરવાળા જેટલા છે એટલા, નિવૃત્ત હોય એટલા, પોતાની ઉંમર જેટલી માળાનો નિયમ દરેકને હોવો જોઈએ. આપણી જેટલી ઉંમર હોય એટલી માળા દિવસમાં ફરી જવી જોઈએ, એન કેન પ્રકારે જપ થઈ જવા જોઈએ એટલા, ભલે માળા નહીં પણ પેલું જપ્યું હોય ને તો એ પ્રમાણે તમારે ગણી લેવાનું કે તમારા 50 વર્ષ થયા તો 50 × 108 એટલા જપ જપ્યા એમ થઈ જવા જોઈએ. દિવસમાં આપણી ઉંમર જેટલી માળા નિત્ય ફરવી જોઈએ, આપણી ઉંમર જેટલી, વધુ ના ફરે તો કાંઈ નહીં.
અમને સાધુને 50 માળા ફેરવવા કીધી. પાક્કી રસોઈ જમીએ ને તો તમારી 50 માળા, જેની રસોઈ જમો એને 50 માળા જાય. અને પછી પાછી અમારી તો જુદી. હવે નવરા ક્યારે થઈ એ કહો. પણ સેવા કરવાવાળા હોય તો એ સેવા કરે એટલે ફળ તમને મળે. પણ ઉંમર જેટલી માળા તો ફેરવીએ. અમારે જો 35 વર્ષ થાય ને તો 35 તો ઓછામાં ઓછી ફેરવીએ. 36મું આવતા વર્ષે આવ્યું એટલે 36 ફેરવવાની. 37 થાય તો 37 ફેરવીએ. પણ એટલા જપ થવા જ જોઈએ દિવસના આપણા. માળાનો નિયમ એ પૂજા સિવાયની. પૂજામાં તમારો જે નિયમ હોય એ જુદો, 10 માળા, 12 માળા, 15 માળા. પણ પૂજા સિવાય ઉંમર જેટલી માળા ભગવાનનો ભગત ફેરવે. વાક્ય પાછો આ તો બધું અંદર ગણી લે, ઇન્ક્લુડિંગ. વાક્યાના મોકા ખાચર હતા, એને રોજ 500 માળાનો નિયમ હતો. ગ્રહસ્થ આશ્રમમાં હતા. કેટલે? 500 માળાનો નિયમ. ક્યારે કરી રહે? આપણા પૂજ્ય દિવ્ય સ્વામી છે એ કેટલો બધો વ્યવહાર અત્યારે ગુરુજીના આજ્ઞાથી કરે છે. એને કોર્ટ કચેરી નામાં તેમાં જ દોડવાનું હોય. પણ નિત્ય એને 100 માળા કરવાનો નિયમ છે. બોલો, 100 માળા કર્યા વિના ક્યારેય સુવાન નહીં, ક્યારેય નહીં. આપણા ત્યાં શ્યામ સ્વામી છે, ભંડારમાં જ બેસે છે વરતાલ. એને કેટલું બધું અત્યારે આપણું આ લોયા ધામની અંદર જેટલું કાંઈ અહીંની જેટલી જવાબદારી અહીં સંતો સંભાળીએ છે ને, એનાથી અડધો અડધ જવાબદારી આ છપાવવાનું, મોકલાવવાનું, કરાવવાનું એ પૂજ્ય શ્યામ સ્વામી સંભાળે છે. આ ઉત્સવ જે આપણો થવાનો છે ને, એ ઉત્સવની અંદર અહીંથી સંતોને તો ખાલી અમારે તેટલું જ કહેવાનું, આ કરાવવાનું છે. પછી એ કરાવવાનું, પેકિંગ કરાવવાનું, મોકલવાનું, ત્યાં સુધીની બધી જવાબદારી એની. અને કેટલો કેટલા બીજી ત્યાંય બીજી, અહીંનું કામ હોય, ત્યાંનું કામ હોય, અંકનું કામ હોય, બધું કામ હોય, તોય પણ જનમંગલ રોજના 108 કર્યા વિના ક્યારેય પાણી પીવાનું નહીં, નિત્યનો નિયમ. બોલો, આપણા બ્રહ્મસ્વરૂપ સ્વામી છે, અખંડ ભજન જોયું. પણ સ્વામી નિવૃત્તિ છે. પણ આ તો પ્રવૃત્તિવાળા, પ્રવૃત્તિવાળા એને આટલું ભજન આપણે ધારે. જો આ જીવતો છે ને, આળસ અને પ્રમાદ, સારંગપુરનું 14મું વચનામૃત વાંચી લેવાનું. આપણે છે ને, જ્યારે બહાનું મળે ને કે આમ છે તેમ છે, ત્યારે મારે ને તમારે સારંગપુરનું 14મું વાંચવાનું. આળસ અને પ્રમાદ બેની વ્યાખ્યા ગોપાળન સ્વામી એવી કરી, આળસ એટલે તમને કશું કરવાની જ ઈચ્છા ના થાય એને આળસ કહેવાય, અને પ્રમાદ એટલે જે નથી કરવાનું એ થાય, અને કરવાનું છે એ એને પ્રમાદ કહેવાય. એને શું કહેવાય? પ્રમાદ. 2 કલાક ગપ્પા મારવાનો ટાઈમ મળે પણ 1.5 કલાક માળા કરવાનો ટાઈમ ના મળે, એને શું કહેવાય? પ્રમાદ કહેવાય. ઘણા ભક્તોને કહે, કથા ક્યારે સાંભળીએ સ્વામી? સવારમાં 7 વાગે જોબે જવા નીકળું, 8:30 જોબે પહોંચું, અને પછી પાછો રાત્રે 8 વાગે આવું. પણ ગાડીમાં શું કરો તમે? ગાડીમાં શું કરો? સીડી નાખી દો, પેનડ્રાઈવ નાખી દો, સાંભળો કથા, સેલફોન પર કોન્ફરન્સ શરૂ કરી દો, સાંભળો કથા. ક્યારે સાંભળું? વચનામૃત વાંચવાનો ટાઈમ નથી મળતો, તો વચનામૃત બોલેલું છે મૂકી દો, સાંભળી લો. સ્વામીની વાતો બોલેલી છે આખી, સાંભળી લો. હું ધ્યાન ક્યારે કરું? તિલચિહ્નની સીડી છે, ઓરાઓ શ્યામ્સ નહીં શ્રીજી સ્વામીની ગાયેલી, મૂકી દો. એની ભેગા થોડું થોડું ધ્યાન કરતા જાઓ, ગાડી ચલાવતા જાઓ, ફોનમાં નાખી દો. બપોરનો લંચનો ટાઈમ છે, લંચ કરતાં કેટલી વાર લાગે? 10 મિનિટ સેન્ડવિચ ખાતા, પછી પતી ગયું, પછી પેલા બધા જોડે ગપાટા મારવા, હે, તો એના એની જગ્યાએ એ સેન્ડવિચ જમી અને પછી એ કાનમાં નાખીને 10 મિનિટ કથા સાંભળી લો. કરવું હોય તો ઘણું બધું થઈ શકે, કરવું હોય તો થઈ શકે. જેને અનુકૂળતા હોય એ ભક્તો આવી ટેવ પાડો. આ છે ને કાનના ડટ્ટિયા તો બહુ સારા, અંદર નાખી દો ને આટલું હવે સાધનો નાના થતા જાય છે, વજનઈ ના ઉપાડવું પડે. આમ ભરવી દો ને ક્લિપની જેમ, અંદર ચાલ્યા કરે, તમને એવું લાગે ધામમાં જ બેઠો છો. બોલો, અખંડ એવું લાગે. આ સાધનો બનતો એવું જ લાગે. આ વિજ્ઞાનને ભગવાને બુદ્ધિ એટલે જ આપીશ. અત્યારે જેટલું ભજન કરવામાં આપણે કાચા છીએ એટલું સમજવાનું, આપણે આળસુ અને પ્રમાદી છીએ. આજનો કોઈ પણ વ્યક્તિ એવું કે મને ટાઈમ નથી મળતો, હું તો માનતો જ નથી ટાઈમ નથી મળતો, કારણ કે ભજન કરવા માટે એક્સ્ટ્રા ટાઈમની જરૂર નથી. તમે જે ક્રિયા કરો છો એમાં ભેગું કરતા જાઓ. તમે સ્ટોર ચલાવો છો, માની લો કોઈ ગ્રાહક આવ્યો, એનું પતાવો, પેલું ચાલુ જ રાખો, ભલે લિંક તૂટી જાય, એક એક શબ્દ તો પડતો રહેશે ને, પડતો રહેશે ને. કીર્તનનો એક એક શબ્દ તો પડતો રહેશે ને. સ્વામિનારાયણ ધૂન એકલી ચલાવો તો સ્વામિનારાયણ 50 વખત તો પડતું રહેશે ને. પણ આપણે કેવું છે, બાના કાઢીએ છીએ કે ટાઈમ નથી, ઓલું નથી, ઓલું નથી. એટલે બાનું આજથી બંધ. આળસ અને પ્રમાદ કાઢો,
એને ખંખેરો અને ભજનમાં આત્માને જબોડીએ. ઊન તમે બે આત્માની અંદર આપણે આત્માને જબોડી દેવો. રોમિન ભગત સાંભળ્યું ને, શનિ રવિ એટલેન્ટિક નહીં ઉપડી જવાનું, શનિ રવિ અહીં આવી જવાનું, તો ભજન થાય. એ તો ભજન કેમ થાય કહો? આ લોકનું તો કોઈ દી પૂરું થવાનું નથી ને આ લોકનો વ્યવહાર કોઈને પૂરો થયો નથી. આ લોકનો કોઈ દિવસ કોઈને અંત આવ્યો નથી. કાલ આપણા શ્વાસ પૂરા થઈ જશે, પરલોકનું ભજન કરવાનું રહી જશે. મોકા ખાચરને 500 માળા ફેરવાનો નિયમ, અને એવો નિયમ પાછો કે કોઈ પણ ગમે એટલું અગત્યનું કાર્ય આવે તો 25 માળા ફેરવ્યા વિના વચ્ચે બોલવાનું નહીં. બોલો, આવો નિયમ. આવું ભજન કરે, આવું ભજન કરે ને તો અનુભૂતિ થાય ખરેખર. વાલા ભક્તો, દિલથી હૃદયથી એક જ માળા આપણે કરીએ ને, એક માળા. આમ તમે એક માળાનો પ્રયત્ન કરજો. ક્યારેક મહારાજની મૂર્તિને હંભારવી છે, બિલકુલ ચૂકવું નથી ને, એકદમ શાંત ચિત્તે એક માળા કરજો અને એક માળાની અનુભૂતિ પોતાના આત્માને પૂછજો. તમે આગળ 100 માળા ફેરવી હશે ને, એનું જે સુખ નહીં આવ્યું ને, એવું એક માળામાં આવશે. મુક્તાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું, કેટલી માળા કરશો સ્વામી, નિયમ કેટલા લેશો? કોક કે 200, કોક કે 500, કોક કે 400, કોક કે હો, કોક નાનો આંકડો તો બોલે જ નહીં. હવે એવા બધા એવું બોલે તો મુક્તાનંદ સ્વામી તો મોટા સાધુ. આજે તમે બધા ગુરુજી અહીં પૂછે કે તમે કેટલા ધારણા પારણા કરશો, તો આમાંથી વેદાંત ઉબોધન કે હું 4 મહિના, પિનાક ભગત કે હું 6 મહિના, કુંજસ ભગત કે હું 10 મહિના, ઓલા કે હું 12 મહિના, પછી મને પૂછે કે ભાઈ તું? તો મારે અહીં જેટલું પહોંચ્યું એની ઉપર જ કેવું પડે ને. ના કરવું હોય તો એ શું થાય? હું કહું કે ના ગુરુજી 1 મહિનો, તો આટલામાં લાજ જાય મારી. હવે મુક્તાનંદ સ્વામી એવડા મોટા સાધુ, એને મહારાજ પૂછે તમે કેટલી માળા કરશો? મહારાજ મારે તો 50 માળાનો નિયમ છે અને 50થી હું એકેય વધારે નહીં કરી શકું. સુરો ખાચર કે છે ને મહારાજ, આ ગરુ મુક્તાનંદ કે મહારાજ મેં હોવાનો નિયમ લીધો, આ ગરુ 50 કેમ કરે? કે તો હાવ નવરા 50 કેમ કરે? મહારાજ કે સુરા બાપુ, પણ સ્વામીને ટાઈમ નહીં હોય તે સ્વામીએ કીધું ને. મુક્તાનંદ સ્વામીને મહારાજ કે સ્વામી સમજાવો આ સભાને કે 50 માળા તમે કેવી રીતે કરો છો. ત્યારે સ્વામીએ 50 માળાનું પોતાનું નિયમ સમજાવ્યું, મહારાજ હું 1 માળા કરું ત્યારે માળાના મનકે મનકે તમારી મૂર્તિ સંભાળું, અને જો મૂર્તિ 1 માળામાં ભૂલાઈ જાય તો એ માળા ફરી કરવાની, એ માળા આખી ના ગણાય, એ અડધી માળા પણ ના ગણાય, ફરી પહેલેથી શરૂ કરવાની, અને મૂર્તિમાં આખી વૃત્તિ 1 માળા દરમિયાન રહે. એ તો અખંડ વૃત્તિવાળા હતા, પણ આપણને સમજાવવા માટે એવી 50 માળા કરું છું મહારાજ, આખો દાડો નીકળી જાય. કારણ કે એકવાર વૃત્તિ તૂટી, એક મનકાએ કંઈક બીજે સંકલ્પ થયો એટલે માળા તૂટી ગઈ, ફરી કરવાની. આપણાથી આવી કેટલી થાય? આવો નિયમ કેટલા લઈએ? એક જ નિયમ લઈએ તો કાફી છે. આવો એક જ માળા. અરે મહારાજનું સ્વરૂપ આમ સામે લઈને બેસીએ ને, આમ સામે અને માળા લઈને આમ બેહવાનું, તોય તમે વૃત્તિ તો પકડી જોજો. વૃત્તિને પકડો તો ખરા, ક્યારેક ખબર પડે કે આપણી વૃત્તિ આપણે કેવી પાલી પોસીને મોટી કરી દીધી છે, હરામની થઈ ગઈ છે. કેટલીક વાર તમને ખબર છે કે તમે પેલો બળદ હોય ને એની જોડે કામ ના કરાવો ને, અને ખવડાય ખવડાય કરો ને એકલો, તો પછી એના હાડકા હરામી થઈ જાય. એમ આપણી વૃત્તિ છે ને, આ વર્ષોથી જન્મો જન્મથી એને ઢાળ આ બાજુનો આપ્યો નહીં ને, એટલે કેવી થઈ ગઈ છે? હરામી થઈ ગઈ છે. એને પતિવ્રતા કરવાની છે. નિષ્કુળાન સ્વામીએ સાર સિદ્ધિમાં લખ્યું, વૃત્તિને પતિવ્રતાપણું આપવાનું છે. એ આપણી દીકરી છે. વૃત્તિ કોણ છે? ડોટર છે આપણી. એ વૃત્તિને ભગવાન સાથે પરણાવવાની છે, પતિવ્રતા કરવાની છે. બહુ જગ્યાએ ફરતી થઈ ગઈ છે આપણી દીકરી. ગમે ત્યાં રખડે પોહાય પોહાય, કોઈ બાપને પોહાય, કોઈ બાપને ગમે પોતાની દીકરી ગમે ત્યાં ફરી આવે, ના ગમે ને, એમ આપણે વૃત્તિના બાપ છીએ. અને આપણી આ વૃત્તિરૂપી દીકરી ગમે ત્યાં ફરવા જતી રહેશે, એટલે હવે એને સમજાવવાની છે. એ કારણ કે વર્ષોથી જન્મોથી સમજાઈ નથી, એટલે ધીરે ધીરે કંટ્રોલમાં લેવી પડે. ઘણા બાપ એવા હોય, પેલો છોકરો ફ્રન્ટ થઈ ગયો હોય ને, પછી અચાનક સ્પ્રિંગ દબાવે, તું આમ કેમ કરે? ભાઈ કરે, ધીરે રહીને કે, નહીં તો તને ઉલાડશે. એમ આ વૃત્તિને આપણે એમ કહીએ કે તું જાય જ હાની, તો આપણને ઉલાડ પાડે. પણ ધીરે ધીરે, જો બેટા આમ કરાય, બેટા આમ કરાય, એમ સમજાવવી પડે દીકરીને. તમે સમજાવો ને, એમ દીકરીને ધીરે ધીરે પંપોડીને સમજાવવી પડે, ભાઈ ભગવાનમાં જોડાઈ જાય. એટલે ભગવાનમાં નિત્ય મોકા ખાચરને 25 માળા ફેરવીને બોલવાનો નિયમ. એની અંદર એના ભાયાતો સાથે એને તકરાર થયો. એટલે પેલા ભાયાતો હતા ને, ભાયાતોએ ખોટી ફરિયાદ લાંક સાહેબ બોટાદની અંદર અંગ્રેજ ઓફિસર એને કરી,
કે મારા આ મોકા ખાચર મારા ભાઈ થાય અને એને અમારી જમીન દબાવી છે એટલે એને દંડ થવો જોઈએ. પૈસાવાળા માણસો, અંગ્રેજ સરકાર, લાખ સાહેબને એટલી ખબર હતી કે મોકા ખાચર સ્વામિનારાયણના ભગત છે, એટલે લાખ સાહેબે કીધું હું મોકા ખાચરને બોલાવીશ, પૂછીશ અને પછી હું આવીશ. એટલે એના ભાઈ તો રોકાયા, મોકા ખાચર ઉપર વોરંટ ગયો કે તમારે બોટાદ હાજર થવાનું છે. મોકા ખાચર હાજર થયા, ત્યાં હાજર થયા અને લાખ સાહેબને રજૂઆત. લાખ સાહેબે કીધું તમારા ભાયા તો આ ફરિયાદ કરે છે, શું છે? એટલે મોકા ખાચરે કીધું કે જો સાહેબ, હું તમને સાચી વાત કહું તો મારા ભાયા તો અને મારી સાથે વિરોધ છે. મેં કોઈ એમની જમીન દબાવી નથી, પણ એ લોકોએ મારી જમીન લેવા માટે અને મને બદનામ કરવા માટે અને મારા રૂપિયા, મારું સુખ એ લોકો જોઈ નથી શકતા. એ લોકો પાસે અણહમજન છે, હું સત્સંગી છું, એટલે એ લોકો એવું કરે છે. પણ તમે પોતે વાંકી આવો, તમે જાતે જમીનની માપણી કરો, અને જો મેં દબાવેલી હશે તો હું દંડ ભરી દઈશ અને જે કાંઈ મારું ભરવાનું થશે હું આપી દઈશ. લાખ સાહેબને એટલું તો વિશ્વાસ આવી ગયો કે કોઈ વ્યક્તિ ખોટો હોય તો આવું તો કહે જ નહીં, પણ મારે જઈને તપાસ કરવી. એટલે લાખ સાહેબે કીધું આપણે આવતીકાલ સવારે જશું, ભાયા તોને બોલાવ્યા કે હું તમારે કામ વાંકી આવવાનો છું ને તમારી જમીન જોવાનો છું, ત્યાં માપણી કરીશ. એટલે ઓલા લોકોને તો બીક પહી ગઈ, મરી ગયા, ખોટા હતા. સવારમાં 4 વાગે ઘોડા ઉપર નીકળ્યા લાખ સાહેબ ને મોકા ખાચર ને ઓલા બધા ભાયા તો બધા નીકળ્યા. એમાં મોકા ખાચરની ગોળી ભડકી. મોકા ખાચરને તો 500 માળાનો નિયમ, એટલે ઘોડા ઉપર બેઠા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળા ચાલુ. આ ગાડીમાં બેઠા બેઠા જપ્યું, આંગળીમાં ભરવીન સ્વામિનારાયણ સ્વામિનારાયણ થાય. આ તમારા બધાને અત્યારે હાથમાં માળાઓ તો નથી, પણ જપ્યું જોઈએ. જો આ ભીખુ દાદાને કેમ જપ્યું છે, રમણ દાદાને કેમ માળા છે, એમ માળા કા જપ્યું બેમાંથી એક જોઈએ. આ વગાડવાવાળા સિવાય, જે વગાડવાળા વાજિંત્રોવાળા છે એ બધા, બાકી બીજા બધા પાસે જપ્યું જોઈએ, જપ્યું અથવા માળા. આમ જપ ચાલુ હોય અને જપ્યું બહુ સારું, એટલે કાગળ હોય કાં તે આપણે વાંધો ના આવે પકડવામાં, અને પછી જપ ચાલુ થઈ જાય. એટલે માળા કા જપ્યું બેમાંથી એક જોઈએ આપણી પાસે. મહારાજે આજુ મોકા ખાચરને માળાનો નિયમ ચાલુ, એમાં ગોળી ભડકી ને ગોળી ભડકી, અને મોકા ખાચર એક બુરાઈ ગયેલો કૂવો હતો એની અંદર પડ્યા. ઘોડા હોતા લાખ સાહેબને બધાએ જોયું કે અત્યારે મોકા ખાચર આપણી ભેગા નીકળ્યા હતા અને દેખાતા નથી. આ જોયું અને ત્યારે લાખ સાહેબ પાછા વળ્યા પોતાના માણસોને લઈને. મોકા ખાચર કૂવામાં પડ્યા હતા, ત્યાંથી એને બહાર કાઢ્યા. બહાર કાઢીને એને ઊભા રાખીને લાખ સાહેબ પૂછે છે કે શું થયું, કેમ થયું? કશું બોલતા જ નથી મોકા ખાચર. માળા ચાલુ, 25 માળાનો નિયમ પૂરો થયો એટલે પછી બોલ્યા કે સાહેબ મારી ગોળી ભડકી હતી અને હું આમાં પડ્યો. તો કે પણ તમે બૂમ પણ ના પાડી કે મને બચાવો, બહાર કાઢીને તમને આટલા પ્રશ્નો પૂછું છું તમે બોલ્યા નહીં. ત્યારે એ કે સાહેબ મારે 500 માળાનો નિયમ છે, એમાં મારા ઈષ્ટદેવની હું 500 માળા નિત્ય કરું છું અને મારો નિયમ છે 25 માળા પત્યા પછી જ, ગમે એવું વ્યવહારિક કાર્ય હોય પણ 25 માળા પતે પછી બોલવું, ત્યાં સુધી બોલવું નહીં. એ નિયમ પ્રમાણે મારી 25 માળા અત્યારે પૂરી થઈ એટલે હું આ બોલ્યો તમારી સાથે. હવે પાછો પછી શરૂ કરીશ, એટલે ફરી 25 માળા પછી કોઈ કામ હશે તો બોલીશ, ત્યાં સુધી નહીં બોલું. લાખ સાહેબને મગજની અંદર ફિટ થઈ ગયું કે આવો માણસ કોઈની જમીન દબાવે નહીં. એને નક્કી કરી લીધું કે આને જમીન દબાવી જ ના હોય. એ ત્યાંથી વાક્ય જ્ઞાતો ખરા, પોતાની ડ્યુટી પ્રમાણે માપણીને બધું કર્યું. એને ખબર હતી કે આ બધા ખોટા છે સામેવાળા, એ બધાને 50-50નો દંડ ફટકાર્યો અને પછી કીધું જો ફરી વાર આવું કંઈક કર્યું છે ને તો 500 દંડ આપીશ. મોકા ખાચરની જીત થઈ એના ભજનના કારણે. જો ભજનના કારણે જોયું, ભજન આપણું એવું હોવું જોઈએ. આપણે બીજું તો કંઈ કરી શકીએ એમ નથી, તપ આપણાથી કેટલું થાય. ધારણા પાનના ચાંદ્રનને મીઠા વિનાનું અન્ન ને આ તે કેટલું કરી શકીએ આપણે, પણ ભજન છે ને એ આપણા હાથમાં છે. એ સરસ મજાના ગુલાબજાંબુને હું ગઈકાલ તો કેટલી આઈટમો હતી, ઘારી હતી ને નામે મને જ નથી આવડતા, હલવા હતા, પેલા મુંબઈના હલવા જેવા હલવા હતા. હા, ઘણા ભક્તો તો વાટ જ જોતા હોય કે આ પ્રસાદી મહારાજ આપે ઠાકોરજી, એટલે પહેલેથી કહી રાખે ઓલું ઓલું તો મૂકી જ રાખજો. હા, સંતો અમે તો મોડા પીરસવા ગયા, પણ આમ પીરસવા જાય ને તો કે ઓલું 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 વિની વિની લે. તે બધી આઈટમો આપણને સારી લાગે, વાંધો નહીં, પણ એ જમીન સ્વામિનારાયણ 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 માળા કરીએ, ભજન કરીએ, એની અંદર તો નથી તપ કરવાનું, નથી કાંઈ છોડવાનું, કેટલું સુખેથી થાય એવું છે.
ભગવાન રાજી થાય એટલે પોતાના આત્માને નિત્ય એક વખત ભગવાનના ભજનમાં એવો ઝબડવો જોઈએ. હું એ કહેવા માગું છું, ભજન એટલે કેવું કે જેમાં આત્માને ભગવાનનો સ્પર્શ થાય, સ્પર્શ થાય, કીર્તનથી થાય, માળાથી થાય, કથાથી થાય, જેનાથી થાય એનાથી. સુકાનંદ સ્વામી આવી રીતે ભગવાનની પૂજા કરતા, ભગવાનની પૂજાની અંદર એક વખત ખામી આવી તો સ્વામીને તરત ખબર પડી ગઈ. આવું સ્વામી પ્રેમથી પૂજા કરતા, સ્વામી આવી રીતે પૂજાનો વિધિ બધો જાળવતા. એક વખત સ્વામીનું અંતર્યામીપણું અહીં આગળ ગ્રંથમાં લખ્યું છે કે સુખ સ્વામી એકવાર મહુવા પધાર્યા, મહુવા ગામમાં પધાર્યા, ત્યાં સ્વામીએ કથાવાર્તા કરી, ત્યાંથી કથાવાર્તા કરીને પછી સ્વામી કુંડલા ગામ પાસે ઝીંઝોડા ગયા. અને ઝીંઝોડા જ્યારે સ્વામી પધાર્યા ત્યારે ઝીંઝોડાની અંદર ત્યાં બ્રાહ્મણ પાસે રસોઈ કરાવી, પછી સંતોએ રસોઈની પ્રસાદી બધી જમાડી લીધા, પછી હરિભક્તોને આપવા માંડી. એટલે સ્વામીએ એક વાત કરી કે જો ભાઈ પ્રસાદી બધી આપશો નહીં, કારણ કે મહુવાના હરિજનો અહીં આવે છે. હવે સ્વામીને તો કોઈએ કીધું નહોતું, પણ સ્વામી અંતર્યામીપણે જાણી ગયા કે મહુવાના હરિભક્તો અહીં આવે છે, એટલે સંતોને કીધું રસોઈ રાખી મૂકો પછી આપજો. અને થોડો સમય થયો ત્યાં મહુવાના ખીમા શેઠ ત્યાં આવ્યા અને સ્વામીએ એને પ્રસાદી જમાડી. સંતોને ભક્તો બધાને આશ્ચર્ય થયું કે આ સુખમુનિને કેવી રીતે ખબર પડી. જ્યારે સુકાનંદ સ્વામીને સંતો ભક્તોએ પૂછ્યું કે આ તમને કેમ ખ્યાલ આવ્યો કે મહુવાથી આ શેઠ આવવાના છે, ત્યારે સુકાનંદ સ્વામી કે મહારાજે મને કંઈક સંકેત કર્યો હશે, મને તો સંકલ્પ થયો, પણ આ સંકલ્પ પ્રમાણે થયું એ મહારાજની કોઈ ઈચ્છા હશે ને મહારાજે જણાવ્યું હશે. આવું સ્વામીએ પોતાનું અંતર્યામીપણું પણ અંતર્યામી ઉપર નાખ્યું. અંતર્યામીના અંતર્યામી થાય, અંતર્યામીના અંતર્યામી થાય, અંતર્યામી રાખે રુદમાય, અંતર્યામી રાખે રુદમાય, અંતર્યામીને જોઈને વરતે, અંતર્યામીને જોઈને વરતે, તે તો અંતર્યામી થાય તરતે, તે તો અંતર્યામી થાય તરતે, અંતર્યામીના અંતર્યામી થાય, અંતર્યામીના અંતર્યામી થાય, અંતર્યામી રાખે રુદમાય, અંતર્યામી રાખે રુદમાય, અંતર્યામીને જોઈને વરતે, અંતર્યામીને જોઈને વરતે, તે તો અંતર્યામી થાય તરતે, તે તો અંતર્યામી થાય તરતે, તે તો અંતર્યામી થાય તરતે, તે તો અંતર્યામી થાય તરતે. અંતર્યામીના અંતર્યામી થાય, અંતર્યામી એટલે મહારાજ ભગવાન, એનો જે સાચો થાય એ અંતર્યામી થાય જ. અંતર્યામીના અંતર્યામી થાય, અંતર્યામી રાખે રુદામાય, જે ભગવાનને હૃદયમાં રાખે છે, જે અંતર્યામીને જોઈને વર્તે છે, જે સદાય તમામ ક્રિયાની અંદર એવું ભાન રાખે છે કે મહારાજ મને જોવે છે, ક્યારેય પણ એ આજ્ઞા નહીં લોપી શકે, ક્યારેય પણ શ્રીજી મહારાજની ઈચ્છા વિરુદ્ધ એનાથી કાંઈ નહીં થાય, કારણ કે એને ખબર છે કે અંતર્યામી સતત મને જોવે છે. અંતર્યામીને જોવાની ટેવ પાડીએ. આપણે અંતર્યામી નથી થવું, અંતર્યામી થવામાં માલ પણ નથી, એ તો મોટા પુરુષોને અંતર્યામી પણ પચે જેને તેને પચતું પણ નથી. એવી કથાઓ ઘણી છે, પણ એ વિષય નથી એટલે વિષયમાં નથી ઊંડો ઉતરતો. અંતર્યામીપણું કેટલાને આવ્યું હોય અને એના આત્માને નુકસાન થયું હોય એવી સત્સંગમાં સેંકડો કથાઓ છે. અંતર્યામીપણાથી નુકસાન, અને અંતર્યામીપણું ભગવાનનું ધ્યાન કરવાથી આવ્યું હોય અને નુકસાન થયું હોય. હમણાં જ વચનામૃતની કથા દરમિયાન મેં એક જેસાદીનું દ્રષ્ટાંત દીધું હતું. કહેવાનો અર્થ એ છે, અંતર્યામીને જે ધારી રાખે છે અંતર્યામી જેવા થાય છે. એ બોલે એવું થાય, એ કેવું થાય. ભરતભાઈ મેળાવવાળા શિકાગોની અંદર હાજર છે, અત્યારે કથા પણ કદાચ સાંભળતા હશે. એમના પિતા શ્રી હરમન દાદા બહુ સારા ભગત હતા, મેળાવના કોઠારી હતા.
જ્યારના એ મેળાવના કોઠારી હતા ત્યારથી ગુરુજી સાથે અત્યંત હેત, અને એ ત્રણેય ભાઈઓ અહીં ભરતભાઈ છે, સુનિલભાઈ છે ડિટ્રોઇટની અંદર, મહેન્દ્રભાઈ છે એથેન્સમાં, ત્રણેય ભાઈઓને ગુરુજી સાથે પણ બહુ હેત. જ્યારે હરમાન દાદા બીમાર હતા, છેલ્લી અવસ્થા હતી અને એમના છેલ્લા શ્વાસો જ ગણાતા હતા, ડૉક્ટરે કીધું કે હવે આ બહુ નહીં રહે, ભરતભાઈએ ગુરુજીને ફોન કર્યો કે ગુરુજી આવું છે. ત્યારે ગુરુજીએ ભરતભાઈને એવું કીધું કે ભગત, દાદાને હમણાં પ્રાણ નથી છૂટવાના. ભરતભાઈએ ફોન એટલે કર્યો કે દાદાના પ્રાણ છૂટી જાય એમ છે તો કયો વિધિ આવે કરવો, ડૉક્ટરોએ છેલ્લું જજમેન્ટ આપ્યું છે. ગુરુજી કે દાદાના પ્રાણ હમણાં છૂટવાના નથી, કારણ કે દાદાને કારણ શરીરમાં ઇન્ડિયાના મંદિરોના દર્શન કરવાની શુભ વાસના છે, ઇન્ડિયા દેવોના દર્શન કરવાની શુભ વાસના છે, અશુભ વાસના નથી, શુભ વાસના છે. દાદા એક વર્ષ પછી મહારાજ એને લઈ જશે, પણ એ પહેલાં તમે કોઈ પણ સંજોગોમાં દાદાને ઇન્ડિયાના બધા તીર્થોની યાત્રા કરાવી દો. ભરતભાઈ કે પણ ગુરુજી એનું તો શરીર અત્યારે હાલી કેમ નથી, એને લાવવા કેમ, ને ઇન્ડિયાની અંદર કોઈ ટ્રીટમેન્ટ ના મળે, અચાનક થાય તો હું જઉં ક્યાં. ગુરુજી કે દાદાને તમે ઇન્ડિયા લઈને આવશો, દાદાને કશું થવાનું નથી, દાદા દર્શન કરીને પાછા અમેરિકા જશે ને અમેરિકા જ પ્રાણ છોડવાના, ને એક વર્ષ પછી જ છૂટવાના. હવે ભરતભાઈ છે ને લોયર જેવા છે, ભગત બહુ પાકા, પણ તમારે એને મગજમાં ઉતારવી કોઈ પણ વાત એટલે થોડું અઘરું પડે, પણ ગુરુજીમાં સંપૂર્ણ વિશ્વાસ, આટલું બહુ જરૂરી છે. આપણી પાસે ગમે એટલી બુદ્ધિ હોય, આપણે ગમે એટલા વિચક્ષણ હોઈએ, આપણે ગમે એટલા વિચારશક્તિવાળા હોઈએ, પણ કોઈક એક પાત્ર એવું હોવું જોઈએ કે જે પાત્ર આગળ આપણી બુદ્ધિ લોક થઈ જાય, ત્યાં આગળ આપણી બુદ્ધિ પાછળ હોય, એ પાત્ર બુદ્ધિથી આગળ હોય. હું ઘણી વખત સમજાવું છું કે ભગવાન આમ સત્સંગમાં કેવું હોય છે કે મહારાજ, મહારાજ સત્પુરુષ, પછી બુદ્ધિ, અને પછી મુમુક્ષુ. મુમુક્ષુ બુદ્ધિપૂર્વક મહારાજ અને સત્પુરુષને ઓળખે છે અને જોડાય છે, એટલે એનું મહારાજ અને મોટા પુરુષમાં જોડાણ થવાનું કાર્ય કે શાસ્ત્રોના લક્ષણો જોઈને સત્પુરુષને ઓળખવા, શાસ્ત્રોના લક્ષણ જોઈને ભગવાનને ઓળખવા, તો એ ભગવાન અને સત્પુરુષને બુદ્ધિ દ્વારા જ ઓળખે, શાસ્ત્ર દ્વારા. એટલે બુદ્ધિ વચ્ચે છે, મુમુક્ષુ છેલ્લો છે. પરંતુ જ્યારે આપણને સંપૂર્ણ વિશ્વાસ આવી જાય કે આ મહારાજ બરાબર છે, આ મોટા પુરુષ બરાબર છે, પછી મહારાજ, મોટા પુરુષ, આપણે, પાછળ બુદ્ધિ, પછી બુદ્ધિને ઢહળવાની, પેલી ટોલી પાછળ જોડેલી હોય ને કેમ ઢહળાય, એમ ઢહળવાની, પછી બુદ્ધિને નહીં ચલાવવાની. ગમે એટલી વિચારશક્તિ હોય, ગમે એટલું આપણને મેનેજમેન્ટ આવડતું હોય, ગમે એટલી આપણી અંદર આવડત હોય, ગમે એટલી કળા હોય, ગમે એટલી શક્તિ હોય, તો પણ મોટા પુરુષ પાસે લોક. એ ભરતભાઈ બહુ જ તાર્કિક બુદ્ધિવાળા છે, સીધું ના સ્વીકાર લે, પણ ગુરુજીએ કીધું સ્વીકાર્યું, અને ગુરુજીએ કીધું ને સ્વીકાર્યું. હમણાં આ વર્તાલની અંદર હરિકૃષ્ણ મહારાજનો જે પાટોત્સવ આવશે આ દિવાળીના સમય ઉપર, સદગુરુ સ્મૃતિ મહોત્સવ, આજે નિર્ણયો અહીં હોય બધાને આપી દઈશું તમને, એમાં પાછળ છે જાહેરાત. દાદા ગુરુજીની સ્મૃતિમાં જે ઉત્સવ કંડારીમાં ઉજવ્યો, એવો ને એવો જ ભવ્યાતિ ભવ્ય ઉત્સવ વર્તાલની અંદર હમણાં આ કાર્તિકી સમયાની અંદર ઉજવવાનો છે, અને એ કાર્તિકી સમયનો ઉત્સવ ઉજવવાનો છે. ગયા વર્ષે ગુરુજી અહીં હતા, 26 જુલાઈએ ગુરુજીનો બર્થડે, ત્યારે ભરતભાઈ મેળાવાળાને ત્યાં જ એ દિવસે 25 જુલાઈ એમને રાત એમને ત્યાં રોકાવાનું થયું. બહુ ભાગશાળી એ હરિભગત કે જેના ઘરની અંદર ગુરુજીનો બર્થડે હોય ને ગુરુજી કોઈ ગ્રહસ્થના ઘરમાં રોકાયો હોય ને કદાચ પહેલી ઘટના એ હશે, કારણ કે લગભગ મંદિરમાં હોય કાં ગુરુકુલ હોય, અહીં આવ્યા હોય તો અહીં મંદિરોમાં હોય. પણ એ ઘટના એવી ઘટી કે એ પ્રસંગ દરમિયાન એમને ત્યાં હતા અને સવારની અંદર ગુરુજી પૂજા કરતા હતા, પૂજાની અંદર ભગત ગયા અને એને વર્તાલનો પાટોત્સવ કરાવવો હતો, એવો એને સંકલ્પ મૂક્યો ગુરુજી કે આપણે સદગુરુ સ્મૃતિ મહોત્સવ છે ને આ છે. એમને એ સેવા સ્વીકારી લગભગ $1,00,000 જેટલી સેવા એ ઉત્સવની અંદર કરવાના છે. વર્તાલનો સમયો ભરતભાઈ કરવાના, એમને અડધો સંકલ્પ કર્યો, ખાલી ગુરુજીએ કીધું કે ભગત વધારે થાય તો મહારાજ બહુ રાજી થાય, આમ કરી દઈએ તો કે સારું, અડધાનું આખું પૂરું કરી દીધું કે આખો ઉત્સવ હું કરી દઈશ. પહેલાં કે અડધો ઉત્સવ, અડધો ત્યાંના એક ભગત કરવાના હતા, પછી એને સંકલ્પ થયો કે ના, ગુરુજીનો સંકલ્પ છે મારે આખો ઉત્સવ કરી દેવો છે, આખો ઉત્સવ એ કરાવવાના છે. કાર્તિકી સમયો જે સદગુરુ સ્મૃતિ મહોત્સવ 2 છે,
પછી એને ગુરુજીએ કીધું એટલે બુદ્ધિને લોક મારી, દાદાને ઉપાડ્યા, દાદાને લઈ ગયા, બધે દર્શન કરાવ્યા, દેવો બધે દર્શન થયા, ગુરુજીના દર્શન થયા. ગુરુજીએ પછી કીધું કે હવે પાછા જાઓ, આટલા મહિના પછી દાદા જવાના જ ધામમાં. અને ભરતભાઈને હજુ આજ સુધી આશ્ચર્ય લાગે છે કે અહીંના ડૉક્ટરોએ કીધું હું પોતે મારી બુદ્ધિ હા નહોતી પાડતી, આ દાદા કેવી રીતે ઇન્ડિયા જઈ આવ્યા, ઇન્ડિયાથી પાછા આવ્યા અને સુખેથી વર્ષ પછી ધામમાં ગયા. અંતર્યામીપણું મોટા પુરુષનું, મોટા અંતર્યામી હોય છે. આ બ્રિજેશ ભગત બેઠા બામણગામવાળા, એને એકવાર ગુરુજીને ફોન કર્યો, 2008 કે 2009 આ ઘર લીધું ને તમે, એની પહેલાં અઠવાડિયા પહેલાં એને ફોન કર્યો ગુરુજીને કે ગુરુજી હું બ્રિજેશ બોલું. તે બ્રિજેશ તો બહુ હોય ને, એક બે તો ના હોય ને, બહુ હોય. એટલે ગુરુજીએ કંઈક વાત એની જોડે શરૂ કરી, પણ એને એવું લાગ્યું કે ગુરુજી મને ઓળખતા નથી, ગુરુજીને એવું લાગે છે કોઈ બીજો બ્રિજેશ છે. એટલે એને બે ચાર વખત કીધું ગુરુજી હું બામણગામવાળો બ્રિજેશ. ગુરુજી કે હા બેટા હું ઓળખું જ છું તને. અને તો એ આ કે હું ગુરુજી આ. એટલે ગુરુજી એવું કીધું એને કે નવા ઘરમાં રહેવા જતા રહ્યા ભગત? હવે આ તો ઘર ગોતતા હતા, પણ નવા ઘરમાં રહેવા જવાનું એનો એની જે કેપેસિટી હોય એનું એ પ્રમાણે નહોતું કોઈ ઘર મળતું. એટલે કે ગુરુજી હું બામણગામવાળો બ્રિજેશ બોલું છું. એટલે એને એવું કે કોઈ બીજા બ્રિજેશની વાત ચાલતી હશે, નવા ઘરમાં રહેવા જતા રહ્યા આમ પૂછતા હશે. એટલે એને બે ચાર વખત કીધું ગુરુજી કે હું જાણું જ છું કે તું બોલે છે, એટલે તું નવા ઘરની અંદર રહેવા ના ગયો જતા રહેજો અને ત્યાં સંતોન બોલાવી લેજો. એક અઠવાડિયા પછી બ્રિજેશ ભગતને ઘર મળ્યું અને એ અઠવાડિયા પછી અમે સંતો ત્યાંના ઘરમાં પધરામણી કરવા ગયા હતા. લો આ મહારાજને મોટા પુરુષ મળી ગયો. એને ઘર મળવાનું હતું, એને નવા ઘરમાં જવાનું હતું, એ ગુરુજીને અઠવાડિયા પહેલાં ખબર હતી. ગુરુજી ન્યૂજર્સીમાં આવ્યા હતા, ન્યૂજર્સીમાં દિવાળીનો ઉત્સવ કરવા. બ્રહ્મસત્ર કોઈ પણ ગુરુજી વિના ખાલી ક્યારેય ગયો નથી કંડારીમાં, પણ એ પહેલો ઉત્સવ બ્રહ્મસત્ર ગયો કે જેમાં ગુરુજી દિવાળીનો ઉત્સવનો લાભ આપવા લોયાધામના ભક્તોને વશ થઈને આવ્યા હતા. બાકી દિવાળી ઉપર તો ત્યાં કેટલા બધા ભક્તો આવે, એને છોડીને ગુરુજી કેવી રીતે જઈ શકે? અહીં તમે મુઠ્ઠી ભરો ને ત્યાં તો કેટલા બધા હોય. તોય પણ પૂજ્ય સુરત વલ્લભ સ્વામીની એવી મહેનત કે એમનો જે દાખલો, એ દાખલા બાજુની મહેનત જોઈ, તમારા બધાનો પ્રેમ જોઈને ગુરુજી અહીં આવે. પણ ત્યારે બ્રહ્મસત્ર કરવાની વાત ચાલતી હતી, ગુરુજી સાથે બેઠક થઈ. પછી ગુરુજીને કીધું કે ગુરુજી તમે નથી, એટલે હરિભક્તોને ખબર પડશે ગુરુજી નથી, એટલે આમેય ડીમ પડી જવાનું બધું. અને આપણે હરિભક્તો આવતા હોય 1000, 1500, 2000 આવતા હોય, એમાંથી તમે નથી એટલે 50% તો કટ થઈ જશે. તો આપણા ઘર ઘરના એક હોલમાં જ કરી દઈએ, ખાલી મંડપનો ખર્ચો કરવો, ખાલી સાઉન્ડનો ખર્ચો કરવો, આ બધો ના કરવો. તો ગુરુજી કે એગ્રી થઈ ગયા, વાંધો નહીં. પછી અહીં આવવાના હતા એટલે પેલો જે દર વખતે ત્યાં અલી જે મંડપ નાખે ને એનો ફિક્સ જ છે, દર વખતે એને જ નાખવાનો. એટલે વારે વારે ફોન કરે. ત્યારે સુખસ્વામી અહીં હતા, સુખસ્વામી અહીં હતા, બધાય સંતો અહીં હતા. અને ત્યારે ફોન એનો આવ્યા કરે. મેં કીધું ભાઈ નથી કરવાનો, વિવેક સ્વામી પર આવે, નથી કરવાનો અમારે બ્રહ્મસત્ર. ગુરુજી અહીં આવવાની આગલે દિવસે સવાર 10 વાગે બોલાવ્યો. 10 વાગે બોલાવીને વિવેક સ્વામી ઉભા હતા, મને કે નિષ્કામ અહીં મંડપ નાખવો પડશે કે આમાં. ગુરુજી 23 તારીખથી શરૂ થાય, આજે 15 તારીખ થઈ, અને મંડપવાળાને વહેલા કેવું પડે, એ તો બધું એને બીજે આપી દીધું હોય, સાઉન્ડવાળો નક્કી કરવાનો બધી તકલીફ થાય અને હોલમાં પતી જશે. ગુરુજી કે ના, આમાં જ તમારે આ મંડપની અંદર જ અહીં મંડપ નાખવો જ પડશે, નહીં તો હોલ તો તમારો ટૂંકો પડવાનો. કે પણ ગુરુજી તમે છો ને, મંડપ ક્યાંથી, હોલ ક્યાંથી નાનો પડે, હોલ માપનો જ થઈ રહે. મન કે ના હું નથી ને, તોય દર વખતે જે ભક્તો આવે છે એટલા ને એટલા આવશે, બીજા નવા લઈને આવશે કે અહીં આગળ. મેં કીધું સારું, હવે મોટા પુરુષ કે એટલે આપણે થાપ, મંડપનું નક્કી કર્યું, નાખ્યું, સાઉન્ડ નાખ્યું, બધું નાખ્યું. પણ જ્યારે એ ઉત્સવ પત્યો ત્યારે વિચાર થયો, એ ઉત્સવની કથામાં પણ મેં કીધું છે કે આ ઉત્સવની કેસેટ ગુરુજી જોશે અને પછી કહેશે બ્રહ્મસત્ર આવો થયો એવું નહીં. 15 દિવસ પહેલાં એમને જોઈ લીધો તો કંઈ ઉત્સવ કેવો થશે એ કીધું. ખરેખર જો મંડપ ના નાખ્યો હોત ને તો એટલો મોટો પ્રશ્ન થાત કે હરિભક્તોને મૂળ તૂટી જાત કે ક્યાં બેસવું, પણ એ મંડપ નાખ્યો તો સારું થયું. એ મોટા પુરુષે 15 દિવસ પહેલાં જોઈ લીધું હતું. બોલો, એટલે મોટા પુરુષો એ જે સમયે જેમ કે એમાં તરત હામાં હા ભેળવી દેવી. કદાચ આપણી કોઈ રજૂઆત હોય, રજૂઆત કરી દેવી,
હા રજૂઆત કરવી, પણ રજૂઆત દરમિયાન આપણને પછી એમ જ કે ના આમ જ, ત્યારે બુદ્ધિને લોક, આપણા વિચારોને લોક, આપણે જે ધાર્યું હોય એને લોક, એને જેમ કીધું બરાબર હશે. સ્વામીએ વાતોમાં બહુ સરસ કીધું, સર્વજ્ઞ ને નિર્દોષ મોટા પુરુષ નથી જનાતા. સર્વજ્ઞ ને નિર્દોષતાની ખબર એના વ્યવહારથી જ પડે. જ્યારે મોટા પુરુષ સાથે આપણો વ્યવહાર પડે ત્યારે એમાં કેટલું સર્વજ્ઞપણું આપણને દ્રઢ થયું છે, એમાં કેટલું નિર્દોષપણું દ્રઢ થયું છે ત્યારે જ ખબર પડે, નહીં તો ના ખબર પડે. જે સર્વજ્ઞ છે, બધું જાણે જ છે એવું આપણને ખબર હોય તો એ કે એમાં કોઈ દી આપણને એમ થાય કે આ કેમ થશે, આ કેમ થશે, એને કીધું એટલે એમ જ થાય, એમ જ થાય. કદાચ મથાવે ખરા, મથવું પડે, પણ કીધું એટલે એમ જ થાય. આજે લોયા મંદિર, આજે તમે જાઓ ત્યાં આપણા લોયા મંદિરે ઇન્ડિયામાં, તો કેટલાય ભક્તો જાય ને પછી કે સ્વામી હજુ રોડ, હજુ આ, હજુ આ. પણ ગુરુજીના વચન છે ને કે એક દિવસ મિનિ ગઢપુર થવાનું, એ આજે ભલે રોડ એવા દેખાતા ને ભલે એવું દેખાતું, હું તમે હોઈએ કે ના હોઈએ, જોઈએ કે ના જોઈએ, પણ મોટા પુરુષનું વચન છે અન્યથા કોઈ દિવસ ના થાય, એ મિનિ ગઢપુર થાય થાય ને થાય જ, કારણ કે એને જોયેલું હોય, જોયેલું હોય. મોટા પુરુષ અંતર્યામી હોય છે. હજારો હજારો દાખલા કહી દઉં તમને. 2003ની અંદર અહીં યાત્રાની અંદર હું પ્રત્યક્ષ કથા એટલે તમને કહું છું કે આના ઢગલા હોય છે, પણ એમાંથી ઢગલામાંથી હું જૂજ ખાલી લઉં છું, થોડાક સેમ્પલો જ લઉં છું. 2002ની યાત્રા દરમિયાન અહીં અમેરિકામાં ગુરુજી સાથે ફરવાનું થયું. ગુરુજીની એલર્જી હતી, એક દવા હતી લીલા કલરની દવા, સાની દવા એ એલર્જીની હતી, રાત્રે પલાળવી પડે, 8 કલાક પલળે પછી હવાર આપવાની. હવે રાત્રે ગુરુજી કેટલી વાર મને કે હરિભક્તો જોડે બેસી જાઓ, અને સેવક હું હતો દવા આપવાવાળો, બીજી બધી સેવા કરવાવાળા હોય પણ દવા એક મારે આપવાની. હવે હું ભૂલી જાઉં દવા રાત્રે પલાળવાની, એટલે પછી આપણે તો પાછા ચેલા તો હરખા જ રહેવું પડે ને, એટલે રાત્રે 2 વાગે હું હરિભગત જોડે બેસીને સુવા જાઉં ને ત્યારે દવા પલાળ દઉં. ખરેખર પલાળવાની કેટલા વાગે હોય? સાંજે 9 વાગે. અને હું પલાળું કેટલા વાગે? રાત્રે 2 વાગે. ઘણી વખત તો એવું પણ થાય કે કોઈક હરિકૃષ્ણ ભગત જેવા મળી ગયો તો સવારના 5 વાગે, તો સવાર 5 વાગે દવા પલાળું, ત્યાં ભૂલી ગયો પેલાને, બીજાને સત્સંગ કરાવવામાં આપણે સત્સંગ કરવાનું ભૂલી જવાય, યા તો દવા પલાળવાનું ભૂલી ગયો. પણ મને ખબર છે હું 7 વખત દવા પલાળવાનું ભૂલી ગયો એ 3 મહિનાની યાત્રામાં. અને એ દવાને જો તમે વહેલી રાતથી પલાળો નહીં તો એની કોઈ અસર નહીં, કારણ કે આયુર્વેદ દવા એના નિયમ પ્રમાણે જ પલાળવાની, નિયમ પ્રમાણે આપવાની. પણ મને એમ થાય, મને બીક એટલી જ કે જો હું એવું કહું કે ગુરુજી હું ભૂલી ગયો, તો ગુરુજીનો સ્વભાવ કેવો કે એ એવા મહિમાવાળા છે કે એવું વિચારે કે મારે લીધે આને તકલીફ પડે છે તો એ દવા લેવાનું જ બંધ કરી દે, કે આપણે દવા જ નથી લેવી એટલે કોઈને પ્રશ્ન જ નહીં. મને એ ભય કે દવા લેવાનું બંધ ના કરી દે એટલે હું પલાળ દઉં. એટલે ગુરુજી જ્યારે પણ મેં પલાળી, મોડી પલાળી હોય તેથી મને પૂછે જ કે દવા ટાઈમે પલળી જાય છે, એટલે હું કહું હા ગુરુજી. મને થાય કે જો હું ના પાડીશ તો દવા બંધ કરશે, એવું મને 7 વખત પૂછ્યું. એ યાત્રા પૂરી થઈને પછી મેં કંડારી જઈને ગુરુજીને કીધું, ગુરુજી 7 વખત ખોટું બોલ્યો છું. એ મેં મારી ડાયરીમાં નોંધ્યું છે એ વર્ષની, જ્યારે પલાળવાનું ભૂલી ગયો એ જ ટાઈમે પૂછ્યું, એ જ દિવસ, બીજા દિવસો ના પૂછ્યું, એ જ દિવસો પૂછ્યું. મેં કીધું આનું જે પ્રાયશ્ચિત હોય એ આપજો, આની પાછળના કારણ આટલા હતા. ભગવાન અને મોટા એની ભેગા જ્યારે રહીએ ને ત્યારે અનેક અલૌકિક પ્રસંગો આપણે બનતા હોય છે, એની સ્મૃતિમાં રાખી, બરાબર મગજમાં ફીટ રાખી, એને બરાબર ઓળખી, શાસ્ત્રોના આવા વચનોને જોઈને સુખમુનિનું અંતર્યામીપણું જ્યારે સ્વામીએ કીધું ત્યારે ઓલા સંતો ભક્તોને થયું આવા છે સ્વામી. પણ પાછું થોડા દિવસ થાય આવી, એ વખતે મને થઈ ગયું કે આવા છે. તમને ક્યારેક અનુભવ, તમને પાછું ક્યારેક પ્રસંગ પડે ત્યારે ભૂલી જઈએ, ત્યારે ભૂલી જઈએ. આ ભૂપેન્દ્રભાઈ નોર્થ કેરોલિના વાળા બેઠા, જો અહીં તો બધા આપણા ને આપણા જ પ્રસંગો. ગુરુજી એમને, એમની કેવી કેવી દશા હતી એક વખત ભગતને, અને ગુરુજીએ કીધું ભગત આમ કરો. આજે ભૂપેન્દ્રભાઈને એ શબ્દો આજે નથી ભૂલાતા, એક એક જે દિવસથી ગુરુજીએ મને આવું કીધું તે દિવસથી બધી જ રીતે મને આત્મામાં, મનમાં, બુદ્ધિમાં બધી રીતે શાંતિ થઈ ગઈ છે. આ લોકની પરલોકની બે એ બેઠા છે અહીંયા આગળ. જો ભગવાન અને મોટા એના વચનની અંદર બસ બુદ્ધિને લોક મારતા શીખીએ, અખંડ વૃત્તિ રહે કે ના રહે, બહુ પ્રેમી થઈ શકીએ કે ના થઈ શકીએ, જ્ઞાની વધારે થઈ શકીએ કે ના થઈ શકીએ, દાનવીર કે સમર્પિત થઈ શકીએ કે ન થઈ શકીએ,
વાચાળ થઈ શકીએ કે ન થઈ શકીએ, ભજની થઈ શકીએ કે નહીં થઈ શકીએ, પણ મોટા પુરુષ પાસે બુદ્ધિને સંપૂર્ણ લોક આટલું તો રાખવું જ પડશે. એટલું સાધના તો ગમે એવો સાધક હશે, છેલ્લા સારંગપુરનું દસમું લગાડીને ધામમાં પૂગવું હશે ને તો એ બુદ્ધિન લોક છે. જે પ્રાપ્તિ એ સંતને થશે એ જ પ્રાપ્તિ એ સંત સમુદાયમાં પડ્યો રહ્યો હોય એને થશે. પણ પડ્યો ક્યારે રે? ક્યારે પડી રે? બુદ્ધિ લોક હોય તો જો તાળું ખુલી જાય તો જય સ્વામિનારાયણ ઉડી જાય. કેટલા ઉડી ગયા? એ બુદ્ધિ ખુલ્લી હતી એટલે ઉડી ગયા. ગુરુજી પાસેથી કેટલાય ઉડી ગયા, એ બુદ્ધિ ખુલ્લી હતી ને, એટલે જો લોક હોત ને તો ના ઉડત. માટે મોટા પુરુષ એ ભગવાનને અંતર્યામી જાણતા હોય છે એટલે એનાથી અંતર્યામી થતા હોય છે. હવે મહારાજ સુખમુનિ પાસે એક પત્ર લખાવે છે 1873ની ભાદરવા સુધી એકાદશીના દિવસે, જે ખગોળ ભૂગોળનું વચનામૃત, વચનામૃતની અંદર પાછળ ખગોળ ભૂગોળનું વચનામૃત છે કે મનુષ્ય દેહ કેટલો મોઘો છે. આપણે એની કડીઓ થોડી ગાઈ લઈએ, કારણ કે એ કથાઓ તો આપણે મનુષ્ય દેહની તો ઘણી સાંભળી છે, પણ એ કડીઓ ગાઈએ કે મહારાજે એની અંદર કેવું લખાવ્યું છે. મનુષ્ય તન પામી અતિ મોગો, મનુષ્ય તન પામી અતિ મોગો, સત્સંગ સહિત મળ્યો જે સોગો, સત્સંગ સહિત મળ્યો જે સોગો, તેમાં કરે જે મોક્ષનો ઉપાય, તેમાં કરે જે મોક્ષનો ઉપાય, તીક્ષ્ણ બુદ્ધિ વાળો તે ગણાય, તીક્ષ્ણ ગણા પ્રથમનું 50મું કુશાગ્ર બુદ્ધિ વાળો, સ્વપ્ન સમાન સુખ વિષયના, સ્વપ્ન સમાન સુખ વિષયના, લાગે જાંજવાના જળ જેવા, લાગે જાંજવાના જળ જેવા, તેના માટે આવરદાન ખોવે, તેના માટે આવરદાન ખોવે, સોના સાટે દુડન લેવી, સોના સાટે દુડન લેવી, સત પુરુષ નો મેળાપ મોગો, સત પુરુષ નો મેળાપ મોગો, શ્રી હરિ કૃપાએ થાય સોગો, શ્રી હરિ કૃપાએ થાય સોગો, મોમોક્ષોએ તે અવસર ન ચૂકવા, મોમોક્ષોએ તે અવસર ન મૂકવો, લાગ્યો દાવ તેને નવ ચૂકવો, લાગ્યો દાવ તેને નવ ચૂકવો, લાગ્યો દાવ તેને નવ ચૂકવો, લાગ્યો દાવ તેને નવ ચૂકવો. મહારાજે ખગોળ ભૂગોળના વચનામૃત રૂપી એ પત્રની અંદર લખાવ્યું છે કે મનુષ્યનો જન્મ તે દુર્લભ છે. મનુષ્યનો જન્મ આ જીવને ક્યારે મળે છે? તો શ્રીજી મહારાજે એની સાયકલ એની અંદર ગણાવી છે. 84 લાખ જાતની સાયકલ જે છે, 84 લાખ જન્મો છે, એ ફરીને મનુષ્ય તન ફરી ક્યારે મળે છે? તો કે 3.5 કોટી વિરાટ નારાયણ જ્યારે જન્મીને મૃત્યુ પામે. 3.5 કરોડ વિરાટ નારાયણ, 8 અબજ 64 કરોડ વર્ષનો એક દિવસ એનો, એવા 30 દિવસનો એક મહિનો, એવા 12 મહિનાનું એક વર્ષ, એવી 100 વર્ષની એક વિરાટની આયુષ્ય હોય, એવા 3.5 કરોડ વિરાટ જ્યારે જન્મીને મૃત્યુ પામે ત્યારે આ જીવને મનુષ્ય જન્મમાં સત્પુરુષનો યોગ થાય. કદાચ માણસના જન્મો ઘણા આવે, આ ગોરિયા કાળિયા મુસલમાનને ત્યાં આવે, શું કરવાનું? પણ સત્પુરુષના યોગવાળો જન્મ, 3.5 કોટી બ્રહ્મા જ્યારે જન્મીને મૃત્યુ પામે, 3.5 કોટી પ્રાકૃત પ્રલય થાય ત્યારે આવે છે. આ એટલું મોંઘું છે. આની કિંમત એ ખગોળ ભૂગોળનું વચનામૃત પાછળ એટલે જ લખ્યું છે સુખમુનિ પાસે શ્રીજી મહારાજે. આ પત્ર હરિભક્તો ઉપર એટલા માટે લખાવ્યો છે કે આપણને ખ્યાલ રહે કે આ જે ખોરિયા દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ, આ ખોરિયામાં આપણને જે મહારાજ અને સત્પુરુષનો યોગ થયો છે, બહુ મોઘો છે, બહુ મોઘો છે. આવો આવ સર્જાય અમૂલ, પાછો તે પમાતો નથી. 64 પદીમાં નિષ્કુળન સ્વામીએ લખ્યું કે આવો અવસર જાય અમૂલ,
પાછો તે પમાતો નથી, તેનો તપાસી કરવો તોલ ઊંડો અતિ અંતરથી. સ્વામી કે એનો તોલ અંદરથી બેસીને કરવો કે આ યોગ મને કેટલો મોટો છે. હમણાં જ મેં એક મેસેજ આપ્યો હતો કે મારી લાયકાત કરતાં મારી પ્રાપ્તિ વધારે કેમ, મારી લાયકાત કરતાં મારી પ્રાપ્તિ વધારે કેમ. આપણી લાયકાત વિચારો, આપણી પ્રાપ્તિ વિચારો, બે વચ્ચેનો જે ડિફરન્સ છે ને એને ફક્ત જોવાની દ્રષ્ટિ જો જીવને મળી જાય ને તો પણ આ જન્મની અંદર મહારાજ અને મોટા પુરુષથી અધિક કાંઈ ના લાગે. બીજું કશું પ્રધાન થાય જ નહીં, આપણી લાયકાત અને આપણી પ્રાપ્તિ. અત્યારે જે યોગ આપણને મળ્યો છે યોગ, અને યોગને મેળવવા માટેની લાયકાત, બેનો જ્યારે કમ્પેરિઝન કરીએ કે મારામાં એ કેટલી અને મારી પ્રાપ્તિ કેવી, આ પ્રાપ્તિ કેવી. ભૂમાનંદ સ્વામી જે મહારાજ માટે એમ કે 100 માથા જાતા સોંઘો છોગાડો, 100 માથા જઈને મહારાજ મળે તો સસ્તા છે. સત્પુરુષનો યોગ ભરત ખંડમાં જ થાય. ખગોળ ભૂગોળનું વચનામૃત એમ કે છે સત્પુરુષ ભરત ખંડમાં જ વિચરણ કરતા હોય, એમાં દેશ ગણાવ્યા 12.5 દેશમાં મમુક્ષુએ રહેવું ત્યાં સત્પુરુષનો યોગ થાય. તો આપણે તો અમેરિકા ભૂગી ગયા. તો દયાળુ મહારાજ અને દયાળુ સત્પુરુષો ગુરુજી જેવા કે જેવા આપણે ભરતખંડ છોડી નહીં આવ્યા ને તો અમેરિકા જેવા દેશમાં ભરતખંડ ઊભા કર્યા. સત્પુરુષ તમારી પાછળ આવે. આજે ચોક્કસ કહેવું પડે કે દેશમાં જો તમે હોત તો આટલો સત્સંગ ના થાત. મુકેશભાઈ થાત કંડારી ગામના જુઓ જેટલા બેઠા એને ગણાવો. યોગેશભાઈ થાત, ભૂપેન્દ્રભાઈ થાત કંડારી ગામમાં જો ત્યાં રહ્યા હોત, જય સ્વામિનારાયણ. લાલા ભગત આ જોવા બેઠા થાત, મથુરદાસ ને કરશનદાસ ને ઓટલા ને આ તે ને મંદિર તો જાય, મુઠડીનો સત્સંગ હોય પણ કથા વાર્તાનો શબ્દ દ્વારા જે ઘડતર થાય. બ્રિજેશ ભગત જાત બામણ ગામના મંદિરનું પગથિયું ના ચડે, ભગવાનને એને આધે વેર. એટલે ભાઈ મંદિર તો હાલ, મંદિર શું કરવાનું કે ભગવાનમાં શું લે, ભગવાન છે એવું હતું, હવે એ ત્યાં બામણ ગામમાં શું કરે કહો. આવું થાત પણ અહીં પહોંચ્યા એવું લાગે ઘણી વખત. ભરતખંડ કરતાં પણ મહાત્મ્ય સત્પુરુષનું અધિક છે. જે અમેરિકા ભરતખંડ નથી, આ પવિત્ર ભૂમિ નથી, પણ સત્પુરુષનો યોગ થયો ને એટલે અંગ ફરી ગયા તમારા, એટલે ફરી ગયા. પૃથ્વી કરતાં, દેશ કરતાં, મહારાજે કહ્યું દેશ કાળ ક્રિયા બધામાં સંઘનું જ પ્રધાનપણું છે. મહારાજે ગોપાળાન સ્વામીને કીધું સ્વામી તમ જેવા પુરુષનો સંઘ હોય, તૃણની ઝૂંપડી હોય, ફાટેલ તૂટેલ ગોદડી હોય, પણ તમ જેવા પુરુષનો સંગ હોય તો ક્રિયા રૂડી જ થાય, રૂડી જ થાય. આ ક્રિયા રૂડી થાય એની પાછળનું કારણ એ છે. આજે અમેરિકામાં બેઠેલા ઘેર ઘેર ભક્તો, લંડનમાં બેઠેલા આપણા ભક્તો, ઓસ્ટ્રેલિયામાં બેઠેલા ભક્તો, કેનેડામાં બેઠેલા ભક્તો, આજે અહીં આપણો હરિજયંતીનો ઉત્સવ ગઈકાલ થયો, કેનેડામાંય થયો, ટેનેસીમાંય થયો, કન્ટકીમાંય થયો, બધે ભક્તો ઘેર બેઠા કરે, ઘર બધાના ધામ જેવા થઈ ગયા. પણ એટલી વસ્તુ યાદ રાખવી, દરેક વસ્તુના બેઝમાં સત્પુરુષ છે, સત્પુરુષ છે. કહ્યું બહુ પ્રકારે કલ્યાણ રે, પણ સહુથી સરસ સંત મારે. બધી બહુ પ્રકારના કલ્યાણ, બધી બહુ પ્રકારે કલ્યાણ થાય કીધું છે, પણ સંત થકી જે થાય એ બીજી કોઈ થકી થતું નથી. કારણ કે સંત અંગને બદલી નાખે છે, સંત વૃત્તિને બદલી નાખે છે, એ સત્પુરુષથી થાય છે. આ દેશમાં પણ આપણને ગુરુજી જેવા મોટા પુરુષનું છત્ર છે, આપણને પવિત્ર સંતોનો સંગ છે, એટલે આપણા અંગ આવા છે. એટલે આપણને આ કથા વાર્તાને મંદિર આવવાનું વ્યસન છે. અને આપણા લોયા ધામની અંદર ગુરુજીની એવી કૃપા છે, અહીંના વેવ્સ એવા છે કે અજાનો માણસ આવે છે એને લોયા ધામનો વેવ્સ યાદ રહ્યા કરે છે. અહીં તો હાવ અજાના, વચ્ચે પેલા લોયર આવ્યા હતા, વચ્ચે હાવ પેલા મોટા બિઝનેસમેનો બે આવ્યા હતા, પણ હજુ મને કે સ્વામીજી મંદિર મેં આવે છે એના ટેમ્પલમાં જાય છે, પણ કે મને એ મંદિરમાં આવ્યો ને જે મને એ રંગોત્સવ જોયો અને એ જે દર્શન થયા હજુ મને ભૂલાતા નથી. એ ગુરુજી અહીંયા આગળ પ્રત્યક્ષ દિવ્ય સ્વરૂપે વેવ્સ આપ્યા કરે છે, એટલે થાય છે. દાદા ગઈકાલ કે કેવા નવા નવા માણસો આવે છે, ઓળખતા ના હોય એવા આવે છે. એક શનિવાર આવે એટલે બીજા શનિવાર ચાલુ જ થઈ જાય. કોણ ખેંચે છે? સત્પુરુષના વેવ્સ ખેંચે છે, સત્પુરુષના વેવ્સ છે, સત્પુરુષના સંકલ્પરૂપી વેવ્સ છે.
સત્પુરુષના ચૂંટેલા પુષ્પો છે સંતોરૂપી, સત્પુરુષના નક્કી કરેલા હરિભક્તો છે, એના વર્તન ખેંચે છે, એનો પ્રેમ ખેંચે છે. અહીં નવો આવેલો વ્યક્તિ, મેં ગઈકાલ ના કીધું, એક ભગત આવે ને કે સ્વામી એટલું પ્રેમથી જમાડે છે અહીં ભક્તો, એટલું પ્રેમથી જમાડે છે કે આપણને ઘેર ના જમાડે. મેં કીધું ઘર તો ક્યાંથી જમાડે, એ અહીં જ જમાડાય, ઘેર આગ્રહ કરાય નહીં તો તમે બગડી જાઓ. અહીં ભક્તો ભક્તોને કરે બરાબર છે, પણ એ બધું સત્પુરુષનું છે. સત્પુરુષનું કોઈ પણ સારી ક્રિયા છે એનો બેસ સત્પુરુષ છે. મારા તમારાથી જે કંઈ સારું થાય છે એનો બેસ સત્પુરુષ છે, સત્પુરુષ છે. એટલે તો દેશ કરતા પણ સત્પુરુષને મહાન કીધા. સત્પુરુષ મળવા બહુ મોઘા છે, પણ એ મળી ગયા છે. જેને સત્પુરુષ મળે છે એને વિષયના સુખે સ્વપ્ન સમાન લાગે છે, સ્વપ્ન સમાન લાગે છે. જે તમને લાગી ગયું છે એટલે એની જાજી કથા કરવાની નથી, પણ બસ આ સુકાનંદ સ્વામીના આખ્યાનથી આ ખગોળ ભૂગોળનું આ પત્ર ત્યાં આગળ આપણે આખ્યાનને અટકાવશું. હજુ આગળ સ્વામી પાસે એક ગરીબ ભગત આવશે અને પોતાનું નિવેદન કરશે. આપણે દર વીકેન્ડની કથામાં જેમ રેગ્યુલર કરીએ છીએ એ પ્રમાણે કથા કરીશું. આ કથાના અંતર્ગત આપણે પ્રસંગો જે જોયા બે દિવસ દરમિયાન સુખમુનિના, જે આપણે ગઈકાલ પ્રસંગ જોયા સુકાનંદ સ્વામીના, કે તકને ઝડપી લેવી જે દાદા ખાચરે ઝડપી લીધી, આજે આપણે એ જોયું સુખમુનિ બહુ પ્રેમથી પૂજા કરતા, પૂજાને બહુ પ્રેમથી પ્રત્યક્ષ ભાવે મહારાજ મારી પૂજામાં છે એ રીતે કરીએ, આપણને બહુ મોટી આ પ્રાપ્તિ થઈ છે. એટલી મોટી પ્રાપ્તિ થઈ છે કે જેનું મૂલ ક્યારેય પણ લખી ન શકાય, ચૂકવી ન શકાય એવી પ્રાપ્તિ થઈ છે. અને એવું મહારાજન મોટા પુરુષે આપણને કૃપાએ કરીને આપ્યું છે. ઘણી વખત એકાંતમાં બેસીને આ વિચાર હંમેશા, આ એક સાધના તો વાલા ભક્તો કરજો કે જાજુ બીજું થાય કે ના થાય, પણ આપણને જે મળ્યું છે એનો વિચાર, કે એટલું જ વિચારવાનું કે આવો યોગ મને ના મળ્યો હોત તો હું ક્યાં હોત, એટલું જ વિચારવાનું. આવા ગુરુજી મને ન મળ્યા હોત, આવા સાધુ મને ન મળ્યા હોત, હું ક્યાં હોત ને શું કરતો હોત. બસ મારે ને તમારે બેઈન વિચારવાનું છે. આવા સમુદાય મધ્ય હું ના હોત તો હું શું કરતો હોત. તરત જ આપણને ખબર પડે કે બહુ મોટી પ્રાપ્તિ છે, આને નથી ચૂકવા દેવી. એટલે કરોડોના ભોગે મહારાજ અને મોટા પુરુષને રાખવા, મહારાજ અને મોટા પુરુષના ભોગે કશું નહીં, કરોડોના ભોગે આવા સાધુને રાખવા, પણ આ સાધુના ભોગે કાંઈ નહીં. અને એટલું તો કહી શકાય કે લોયાધામના અહીં બેઠેલા એક એક હરિભગત પક્ષવાળા છે, નિયમવાળા છે, નિશ્ચયવાળા છે, મોહબતમાં કોઈની લેવાયા નથી. અહીં જે બેઠા છે ને કોઈની મોહબતમાં લેવાયા નથી, કેવળ આત્યંતિક કલ્યાણ માટે બેઠા એવા જ ભક્તો અહીં બેઠા છે, અમે પક્ષવાળા બેઠા છે ખરેખર. કારણ કે તમે જે મોહબતો મૂકી છે, તમે જે મેનાટોના સહન કર્યા છે, આજે પણ ક્યાંક કરતા હશો, આજે પણ ક્યારેક કોઈક જગ્યાએ જવાનું થાય ને સાંભળવાનું થતું હશે, ત્યાર પણ સાંભળ્યા નહીં કરવાનું, થોડું ખબરદાર થઈને જવાબ આપો. મહારાજે કહ્યું પાજી પડાવની છાયામાં ડબાવવું નહીં. ગુણાદિત્યાનંદ સ્વામી કે શું આપણે મહારાજ વેચી ખાધા છે, આપણે મહારાજ વેચી ખાધા છે, આપણે આજ્ઞાને ઉપાસનાઓ વેચી ખાધી છે, આપણી પાસે આજ્ઞાને ઉપાસના છે. હંમેશા પોતાના ઈષ્ટદેવ, પોતાના સદગુરુ, પોતાને મળેલા સંતો અને પોતાનો જે ગુરુભાઈ હરિભગત, એનું કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે ઘસાતું બોલાતું હોય, આપણી અંદર શક્તિ હોય, પાજી પડાવના છાયામાં ડબાયા વિનાય મહારાજ કે એના વેન ઉપર વેન લાવું. મહારાજે આટલી છૂટ આપી, એના વેન ઉપર વેન લાવું. ફરી બોલી ના શકે, આપણે બેઠા હોય ત્યાં વાત ના કરી શકે, આપણે બેઠા હોય ત્યાં ઉચ્ચારી ના શકે, એના વેન ઉપર વેન લાવું. કાં મહારાજ કે ત્યાંથી ઊભા થઈને જતું રહેવું, ત્યાંથી ઊભા થઈને જતું રહેવું, ત્યાં એના વેન ઉપર વેન લાવું. એવો પક્ષ આજે તમને બધાઈને છે, અને એવો મહારાજ બધાઈના હૃદયમાં દ્રઢ કરતા રહે. મહારાજ અને ગુરુજીની પ્રાપ્તિ થઈ છે, આપણા હૃદયમાં ખૂબ દ્રઢ થાય. અંતે આખા 3 દિવસની કથા જે પરિવારો દ્વારા થઈ, રમેશ મામાનો આખો પરિવાર, રિકી ભગતના લગ્ન નિમિત્તે એમને આ બધું એક દિવસનો આખો સમય એના સ્પોન્સર થયા હતા, મુકેશભાઈ કંડારીવાળા એ સ્પોન્સર થયા હતા, મૃગેશભાઈ શાહ, આ 3 પરિવારો ઉપર મહારાજ બહુ રાજી થાય. 3નો રંગ ચડતો ને ચડતો રહે, ચડતો ને ચડતો છે ને ચડતો ને ચડતો રહે. મહારાજને ગુરુજીમાં હેત છે અને વિશેષ ને વિશેષ હેત વધતું જાય. આ બધા એવા છે આ પરિવારો, અહીં આગળ આ બધું ચાલે છે ઘરના જ ભુવન, ઘરના જ ડાકલા એવું છે, કોઈ બહારનો આપવા આવતો નથી. અહીં આટલા ને આટલા પરિવારવાળા તમે ને તમે જ બધા ઉત્સવ સમય કરો છો, તમે ને તમે ડેકોરેશન કરો, તમે ને તમે લાવો છો, અને ઘરના ને ઘરના સાતું સમજ્યા. કેટલાક મંદિરોમાં એવું હોય કે બધું બહારથી થાય,
પણ આપણે બધું ઘર ઘરમાં ઘર ઘરમાં થાય છે, પણ ઘર ઘરમાં થાય છે એ જ સારું છે મહારાજ. એટલે આ એક પરિવાર જેવું રાખ્યું છે, કોઈને એવું લાગે નહીં. મેં જોયું અજાનો માણસ આવે ને તો એવું જ કે અહીં આગળ બધાને એવું કેમ લાગે, બધાને એવું લાગે ફેમિલીમાં આવ્યા છે એવું લાગે. મેં કીધું આ એક જ ફેમિલી છે, ગુરુજીનું ફેમિલી છે આખું, આ મહારાજનું ફેમિલી છે, આમાં કોઈ જુદો નથી, એક જ ફેમિલી છે. આ જ અમારી નાત છે, લોયાધામ પરિવાર એ આપણો સિમ્બોલ છે. ગુરુજીનો જે સંકલ્પ છે એની અંદર ઓગળી જવું એ જ આપણું કાર્ય છે, એટલું જ કર્તવ્ય છે. એને જે સંકલ્પ કર્યો આપણને હોપ્યું આમાં ઓગળવાનું છે, બસ ઓગળવું એ જ આપણો ધર્મ છે, એ જ ધર્મ છે. અને આવો ધર્મ તમે બધાએ બજાવો છો, મહારાજ ખૂબ રાજી થાય, આ પરિવારો પર રાજી થાય, જે જે ભક્તોએ સેવા કરી સમયમાં એની ઉપર રાજી થાય. અને હવે રવિવારે થોડા થોડા આવવા માટે કટિબદ્ધ થઈ જજો, કારણ કે રવિવાર પછી ઘનશ્યામ મહારાજ આવ્યા પછી ધીરે ધીરે આપણે અહીં આગળ સત્સંગ પણ શરૂ કરીશું. છેલ્લે સુકાનંદ સ્વામીના ચરણોની અંદર જે પહેલી ત્રણ કડીઓ આપણે ગાઈએ છીએ એ ગાય, સ્વામીના ચરણોની અંદર વંદન કરી, પૂજ્યપાદ ગુરુજીના ચરણોમાં વંદન કરી, અહીં બેઠેલા સંતોના ચરણોમાં વંદન કરી અને પછી કથાને અહીં પૂર્ણ કરીએ છીએ. ગુણ આવ્યા હોય આપનામાં, ગુણ આવ્યા હોય આપનામાં, તોય તે પારકા છે ઘરે ના, તોય તે પારકા છે ઘરે ના, મોટા નાયા પેલા ગુણ તે છે, મોટા નાયા પેલા ગુણ તે છે, તેનાથી આપનો શોભે છે, તેનાથી આપણો શોભે છે, માટે અહમ ન ધરવું અંગે, માટે અહમ ન ધરવું અંગે, અતિ દિન થઈ રહેવું સંગે, અતિ દિન થઈ રહેવું સંગે, દિનતામાં દયાળો છે રાજી, દિનતામાં દયાળો છે રાજી, કરતા રહેવો હંમેશ હાજી હાજી, કરતા રહેવો હંમેશ હાજી હાજી, માટે જીવનો સત્સંગ કરવો, માટે જીવનો સત્સંગ કરવો, મોટપ માટે ન કરવો બખેડો, મોટપ માટે ન કરવો બખેડો, આ લોકની મોટપને મેલી, આલોકની મોટપને મેલી, આલોકની મોટપને મેલી, આલોકની મોટપને મેલી, દામની મોટપ જાલી લેવી, 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 દામની મોટપ જાલી લેવી. બોલો શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી સ્વામિનારાયણ ભગવાનની.